ઉપસ્થિત રહી અને મોકળા મન કાર્યક્રમને સફળ બનાવ્યો છે માટે ફરી વખત સ્વાગત સાથે આભાર માનું છું. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આપ સૌના પુનિત પગલાંથી પણ ધન્યતા અનુભવું છું. તમે લોકો જે જીવદયાનું કામ કરો છો, સેવાનું કામ કરો છો, એટલે અમારી જૈનોની ભાષામાં પુણ્યશાળી આત્માઓ આપ સૌ છો. કારણ કે ભગવાન આવા કામ, સારા કામ બધાને તક આપતા નથી, એ તો કોઈક ભાગ્યશાળી આત્માઓને જ આની તક મળતી હોય છે. અને આપ સૌ જીવદયાનું આટલું મોટું કામ કરી રહ્યા છો એ માટે પણ મને ખૂબ આનંદ છે. અને મનની મોકળા મને, મનની મોકળાશથી મળવાનું થાય એટલા માટે આ કાર્યક્રમ મેં શરૂ કર્યો છે, જેના ભાગરૂપે અલગ અલગ ગુજરાતમાં, સમાજમાં, વર્ગોમાં વસતા લોકો, સારા કામ કરનારા લોકો, એવા વર્ગને મહિનામાં એક વખત બોલાવીને એમની સાથે આ વાત કરવી. અત્યાર સુધીમાં અમે લોકોએ શરૂઆતમાં ઝૂંપડપટ્ટીમાં વસનારા લોકોને બોલાવ્યા હતા. સંખ્યા આવી 60-70 લોકો છે, અલગ અલગ ગામોમાંથી. એમની સાથે ચર્ચા કરી હતી. ત્યાર પછી દિવ્યાંગ લોકોને બોલાવ્યા હતા, રિટાયર્ડ શિક્ષકો, આખી જિંદગી જેમને ભણાવ્યા છે લોકોને, એમને બોલાવ્યા હતા, અગરિયા લોકોને બોલાવ્યા હતા, છેલ્લે માછીમારો લોકોને બોલાવ્યા હતા. અને આજે આપણે એટલે 6 મહિના થયા આ કાર્યક્રમ આપણે દર મહિને નિયમિત 5 તારીખની આસપાસ કરીએ છીએ. ગઈકાલે હું દિલ્હી હતો એટલે તારીખ બદલાણીને આપણે આજે મળ્યા છીએ. ઘણી વખત મુખ્યમંત્રીને મળવાનું એટલે કાં આવેદનપત્ર આપવાના હોય, રજૂઆત કરવાની હોય, એ મળવા આવતા હોય છે, અને કાં આમંત્રણ આપવા આવ્યા હોય કે ભાઈ અમારા કાર્યક્રમ છે, તમે આવજો. આ 2 વસ્તુ માટે જ લોકો મને મોટાભાગે મળતા હોય છે. એટલે મેં કીધું આપણે કોક દી બોલાવો કોકને, બધા આપણે ખાલી આ 2 વસ્તુ માટે આવે તો આપણે પણ કોક બોલાવવા જોઈએ. એટલે આજની ચર્ચા એમાં કંઈ તમારે માગવાનું નથી, મારે કંઈ દેવાનું નથી, પરંતુ આ કાર્યક્રમનો હેતુ એ છે કે મારે સમજવું છે કે તમે લોકો કેવી રીતે બધું કરી રહ્યા છો, અને એ સમજથી સરકારે આમાં પછી વધારે શું કરવું જોઈએ એ સમજના ભાગરૂપે. દાખલા તરીકે માછીમારો ભાઈઓ સાથે બેઠા, અત્યાર સુધી શું બનતું કે એના આગેવાનો મળવા આવે, પણ નાનો માછીમાર એને ત્યાં દરિયામાં શું તકલીફ પડે છે એ તો એને સાંભળી તો ખબર પડે. અગરિયાઓ, મોટા સોલ્ટના કારખાના લગાવનારા લોકો તો ટાઈમ લઈને આવી જ જતા હોય છે, પણ નાના નાના અગરિયા જે મીઠું પકવે છે અને જેની પેઢીઓ એમાં ખપી ગઈ છે, તો એને શું તકલીફ છે, અથવા તો એ કેવી રીતે બધું પોતાનું જીવન ચલાવે છે એ એમના મોઢેથી જ સાંભળીએ તો ખબર પડે આપણે. એટલે આ ચર્ચા મોકળા મન નામ રાખવાનું કારણ એ છે કે અત્યારે હળવા મનથી આપણે વાત કરીશ બધી. એટલે આવેદનપત્રો લાવ્યા હોય તો મૂકી રાખજો, પરંતુ જનરલ, ઇન જનરલ કે ભાઈ સ્થિતિ શું છે, તમારે નાની મોટા તમે જે કામ કરી રહ્યા છો એમાં કેવી રીતે તમે કામ કરી રહ્યા છો, અડચણો પણ હશે અને ઘણી સારી વાતો પણ હશે અંદર, એ પણ આપણે જાણવા મળે. તો સરકાર પાસે રિયલ ફીડબેક
આપણા પાસે રે અને એની વાત થાય. ઓલું શું છે, તમે માગણી મૂકો ને હું સરકારની મર્યાદામાં યસ ન કરું, એ એટલા પૂરતી જ વાત રહે છે. પણ રિયલમાં જે સ્થિતિ શું છે, અસંખ્ય અબોલ પ્રાણીઓની હાલત શું છે, પ્રેક્ટિકલી તમારે નીચે કામ કરતી વખતે શું અનુભવો થાય છે, તો એમાં સારું કલ્યાણ કેમ થાય લોકોનું? અને આપણે તો જીવ માત્રની ચિંતા કરનારા લોકો છે, અને એટલે જ સરકારે કરુણા અભિયાન, એમ કહેવાય છે કે આ વખત ગયા વખતના દુકાળમાં કચ્છ અને બનાસકાંઠાના લોકોને હું મળું છું તો એમ કહે છે કે સાહેબ આવું ભૂતકાળમાં કોઈ દી સરકારે અમને આપ્યું નથી, અને એ રીતે કેમ દુકાળ પસાર થઈ ગયો અમને ખબર ન પડી, અને એક ઢોરને આપણે ઇજ્જત કરવા દીધી નથી. માણસ તો ઇજ્જત ન કરે પણ ઢોર પણ ન કરે, એ એક ફરજનો ભાગ છે. અને અમે કહ્યું હતું સરકાર તરીકે સમગ્રતાની જવાબદારી અમારી છે, અને એ સમય અંતરે કરતા જશું ને કરશું, એ વિષય જુદો છે. ને વાસ્તવમાં બહુ મોટું કામ તમે લોકો કરો છો, એ કામની વાસ્તવિકતાનો ખ્યાલ આવે એટલા માટે આજની ચર્ચા માટે આપ સૌને આમંત્રિત કર્યા છે. ગુજરાતની મોટામાં મોટી પાંજરાપોળ ગૌશાળા ચલાવનારા બધા લોકો છે, હું બધાને ઓળખું છું, એટલે તમારા અનુભવ, તમારી કામ કરવાની પદ્ધતિ, એનાથી મને પણ ઘણું શીખવાનું મળશે, અને ભવિષ્યમાં આપણે બધા સાથે મળીને વધુ સારું કેમ થઈ શકે એનો વિચાર પણ કરીશું. એટલે માઇક હવે તમને આપું છું, એક એક વ્યક્તિ રિપીટ ન થાય વાત, નવી વાત કરવા માટે ચોક્કસ ઊભા થાય ને હાથું ચોક્કસ તો માઇક આપશું, પણ રિપીટેશન ન થાય જેથી બધાનો ટાઈમ બગડે નહીં, અને જનરલ તમારી વાત અહીંયા બધા વચ્ચે થાય તો એમાંથી આપણે બધાને ઘણું જાણવાનું અને પ્રોત્સાહન પણ મળશે, તો વાત કરી શકાય છે. અમારા અધિકારીઓ પણ હાજર છે, ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર છે, એટલે મહત્ત્વની વાત હશે તો નોટ ડાઉન થતું જાય છે, અને પાછળથી અમે લોકો એ સંદર્ભમાં કંઈ કરવાનું હશે તો કરીએ પણ છીએ. પેલા નામ અને પરિચય આપજો. ચાલુ જ છે. શ્રી જલારામ ગૌસેવા ટ્રસ્ટ પાભર છેલ્લા 22 વર્ષથી બીમાર ગૌવંશ માટે કામ કરતી સંસ્થા, 22 જેટલી એમ્બ્યુલન્સો અને 600 જેટલી બીમાર ગાયો એડમિટ રાખી શકે એટલી મેડિકલ સુવિધા, 35 જણનો મેડિકલ સ્ટાફ અને હાલની સ્થિતિએ 9300 ગૌવંશની સંખ્યા. જયપ્રકાશ ઠક્કર, જલારામ ગૌસેવા કેન્દ્ર પાભર. નામ નોટ ડાઉન થાય છે, સૂચન હશે તો ખ્યાલ આવે. પછી અમે અગાઉ માનનીય જીવદયા રત્ન અને સંવેદનશીલ મુખ્યમંત્રી સાહેબને ગઈ વખતે બનાસકાંઠાની અતિવૃષ્ટિ સમયે મળ્યા હતા, તો ઉદાર ભાવે અમને સ્પેશિયલ પેકેજ આપી અને નભાવ્યું. એના પછી અનાવૃષ્ટિ આવી કે વરસાદ ન પડ્યો ત્યારે પણ અનાવરીના પ્રશ્નો ઉકેલી અને એમણે સમગ્ર ગુજરાત રાજ્યના જીવદયાઓને નભાવવા માટે એમણે ઉદાર હાથે ફંડ આપ્યું, જેથી અમે અહીં સુધી પહોંચ્યા. અમારી પાસે 300 ગૌવંશની સંખ્યા છે, પરંતુ છેલ્લા 4 વર્ષની વિષમ પરિસ્થિતિઓ જોતાં આ વર્ષે તીડ, અનાવૃષ્ટિ, ઘાસચારાનો બગાડ અને દરેક સંસ્થાઓમાં લગભગ બમણી સંખ્યા થઈ ગઈ છે. હવે જો સરકાર અમારી સાથે સહયોગમાં નહીં રહે તો સંસ્થાઓને આગામી સમયમાં મોટી અગવડતાઓ પડી શકે છે. GST, આર્થિક મંદીનો માહોલ, દાનની આવક ઘટતા સંસ્થાઓને ભયંકર અગવડતાઓનો સામનો કરવો પડે એવો છે. કડવી વાસ્તવિકતા એ છે કે અગર સરકાર સંસ્થાઓ જોડે અથવા જૈવદિવ્ય પ્રેમીઓ જોડે નહીં ઊભી રહે તો અફોસણનો શિકાર બની અને પશુઓનો નાશ પણ થઈ શકે છે.
અને ફરતા વસ્તુઓની પણ એટલી જ વિષમ સ્થિતિ છે, તો સુકા સરકાર આ બાબતે કંઈક ઘટતું કરી અને એક રખડતા પશુઓ અને સંસ્થામાં જળવાતા પશુઓ માટે કંઈક કરે એવી નમ્ર વિનંતી છે. પ્રણામ ભાગશાળી. વાપી અજીત સેવા ટ્રસ્ટ રાતા પાંજરાપોળથી આવું છું. રાજેશ શાહ મારું નામ છે. આપની તો ઉદાર ભાવના છે જ, સાથે સાથે સરકારની પણ અનેક યોજનાઓ પાંજરાપોળને સહાય કરતા છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું બને છે કે જે યોજનાઓ છે એ યોજનાઓ પરિપૂર્ણ થતી નથી. એમાંની એક વાત છે એસપીસીએ. એસપીસીએની દરેક જિલ્લામાં રચના તો થઈ ગઈ છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ મિટિંગો નથી બોલાવવામાં આવતી કે એમાં કોઈ પ્રગતિ થતી જ નથી. એસપીસીએનું જે કોઈ પણ ભંડોળ આવ્યું છે 5-5 વર્ષથી એમનું એમ પેન્ડિંગ પડ્યું છે, બેંકમાં જમા છે, પણ સંસ્થાને એના લાભો મળતા નથી. તો અમારી પોતાની સંસ્થાને પણ 3 વર્ષથી અમારા બધા જ હિસાબો એમના એમ પેન્ડિંગ છે, હજુ સુધી મળ્યું નથી. તો આ સરકારની તો ખૂબ સરસ યોજના છે, પણ પ્રાણીના કલ્યાણ માટે આગળ કાર્ય થવું જોઈએ, એ થતું નથી. મિટિંગો નિયમિત મળે તે ઉપરાંત બીજું, આપણી 1968 ખૂબ સુંદર સેવા કરી રહી છે, પરંતુ એમાં પણ જે અમારા વલસાડ જિલ્લામાં એક આપવામાં આવી છે, જ્યારે અમારા વાપી લગભગ 30 કિલોમીટરના અંતરે આવતું હોય અને પછી ઉમરગામ તાલુકો આવતો હોય ત્યાં સુધી કોઈને પણ આ સેવાનો લાભ મળતો નથી. તો એના માટે પણ આ બધી ખૂબ સરકારની તો ખૂબ સુંદર સેવા છે, પણ એનો જે લાભ પાછો જ્યાં રહી જાય છે એ બાબતે મોકળા મને આપની સાથે હું વાત કરું છું. ત્રીજું એક કે દરેક પાંજરાપોળ પાસે હજારો પશુઓ છે, જેમાં નિયમિત કેટલાક પશુઓ મૃત્યુ પણ થતા હોય. અગાઉ આપણી ગુજરાત સરકારની ખૂબ સુંદર યોજના હતી, ચર્મ ઉદ્યોગો ચાલતા હતા, તો ચર્મ ઉદ્યોગોમાં એ પશુઓને લઈ જવાતા હતા અને તેનું જે કંઈ આપણા ચર્મશિલ્પનું કાર્ય થતું હતું. અમારા વાપી અને નવસારી વિસ્તારના જે કોઈ પણ પશુ હતા એ બારડોલીમાં ચાલતા ચર્મ ઉદ્યોગવાળા લઈ જતા હતા, પરંતુ છેલ્લા 6-1 મહિનાથી ઓક્ટોબર માસથી આ વ્યવસ્થા ત્યાં બંધ થઈ ગઈ છે. એના કારણે એ પરિસ્થિતિ નિર્માણ થઈ કે મૃત્યુ પામેલા પશુનો હવે અમારે નિકાલ કેવી રીતે કરવો. જો અમે એને દાટવા જઈએ છીએ તો ત્યાં વાસ આવે, આજુબાજુ પબ્લિકોને તકલીફ થાય, બીજી કોઈ નગરપાલિકા કે ગ્રામ પંચાયત તરફથી પણ અમને જગા ફાળવવામાં નથી આવતી, તો આ પશુઓનો નિકાલનો બહુ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. તો એના માટે જે રીતે આપણા હ્યુમનમાં ગેસની ભઠ્ઠીઓ હોય છે એવી કંઈક ભઠ્ઠીઓની સરકાર તરફથી સહાય કરવામાં આવે તો આ એક મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એવું છે. અને સૌથી મોટો પ્રશ્ન તો આપ પણ જાણો છો કે આટલી હજારોની સંખ્યામાં પશુઓ છે અને હજારો એકરો જગ્યા આપણી ગૌચરની જે પડતર પડી રહી છે, તો આ પશુ કોઈ પણ સંસ્થા પોતાના પાસે નથી માંગતી, માત્ર સરકારની સહાયથી આ કામ કરવા માંગે છે. તો આ પશુઓને કેવી રીતે મોકળા મને એ પણ હરે ફરે આનંદ કરે, બજા કરે, એમને સંપૂર્ણ સુરક્ષા મળે, એ માટે જે જગ્યા બિન ઉપયોગી એમ જ પડી રહી છે એ જગ્યાને જો સરકારની સહાયથી એ કંઈક સુંદર આયોજન કરવામાં આવે તો પશુઓને ખૂબ સુંદર સાતા મળી શકે. આપના સહકારથી આવા બધા કાર્યો ખૂબ અનુકૂળ થાય એવી આશા. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ, હું કચ્છ જિલ્લામાંથી ભચાઉ તાલુકાના પ્રતિનિધિ તરીકે આવેલ છું. મારું નામ ભરતભાઈ સોંદરવા છે અને ગત જે દુષ્કાળની પરિસ્થિતિ હતી ત્યારે કચ્છ જિલ્લા અછત સમિતિનો મેમ્બર પણ હું હતો અને માનનીય મુખ્યમંત્રી તરીકે જે કચ્છના લાખો પશુધનને જે નવજીવન આપેલું છે તે બદલ કચ્છના તમામ સંસ્થાઓ અને લાખો પશુધન વતી આપનું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. સાથે સાથે કચ્છ જિલ્લામાં લગભગ 35,000 પશુઓ રોડ ઉપર રખડે રજડે છે અને કચ્છની તમામ પાંજરાપોળોમાં 1,00,000 પશુઓનો નિભાવ થાય છે. સાહેબ, આપ પણ એનાથી પરિચિત છો કેમ કે વારંવાર આપ કચ્છની મુલાકાત લ્યો છો.
અમારી એક માનસર અરજ એટલી છે કે હાલની તકે પાંજરાપોળ ગૌશાળાઓ પાસે જે દાન આવવું જોઈએ એ 25-30% આવે છે, ત્યારે પાંજરાપોળ ગૌશાળાઓ પાસેથી ખેતીના ઉપયોગ થઈ શકે એ ફર્ટિલાઇઝ ખાતર માટે અને જંતુ નિયંત્રક માટે દરેક જિલ્લામાં એક ઉદ્યોગ ચાલુ થાય અને જે ગોબર છે એ 3 રૂપિયા કિલો અને ગૌમૂત્ર 4 રૂપિયા લીટર ખરીદી કરવામાં આવે અને એનું ફર્ટિલાઇઝર અને જંતુ નિયંત્રક બનાવવામાં આવે, તો મારું એવું માનવું છે કે રસ્તે રઝળતા પશુઓ, પશુપાલકો અને માલધારીના પશુઓ પણ રખડતા બંધ થશે અને પાંજરાપોળ ગૌશાળાઓ કાયમી માટે સ્વાવલંબન પણ બની શકશે અને એ કાર્યથી ખેતી પણ સુધરશે અને ખેતીમાં જે જંતુનાશક દવાઓનો જે ઉપયોગ થાય છે એ પણ ઓછો થશે, જમીન પણ ફળદ્રુપ થશે અને પાંજરાપોળ ગૌશાળાઓ માટે કાયમી માટેનું એક આ સોલ્યુશન થઈ શકે એવી પરિસ્થિતિ છે. સાથે સાથે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની જે યોજનાઓ છે એ યોજનાના જે પ્રશ્નો નીકળે છે, 1975 પછી પાંજરાપોળ ગૌશાળાઓની જમીન ખાતે થતી નથી. આપશ્રી સાહેબે પણ વિધાનસભામાં વિધેયક લાવ્યા છો પણ હજી સુધી કોઈ કારણોસર નથી થઈ શક્યું. માટે પાંજરાપોળ ગૌશાળાના જમીનો કોઈની જમીન ખાતે નથી થતી. સંસ્થાઓ છે જે જમીન છે એ દસ્તાવેજ કરાવે છે જેથી કરીને દાતાઓ જે જમીન આપેલી હોય એ અમુક વર્ષો પછી એમના સંતાનો એ જમીન પરત ન લઈ લે એટલી દસ્તાવેજો કરી દીધા છે, પણ ગૌસેવા આયોગમાં એ દસ્તાવેજનો પણ માન્ય નથી રાખવામાં આવતી અને એની સહાય નથી આવતી. જાણે કે ભચાઉ પાંજરાપોળમાં 3000 ઉપર પશુધન છે, એના માટે એક શેડ માંગેલો છે અને એમાં 2-3 દિવસ નિયમથી 2-3 દિવસ લેટ થઈ ગયું છે તો પણ એને વહીવટી મંજૂરી આપવામાં આવતી નથી. તો 3000 પશુઓમાં આવનારા સમયમાં ઉનાળો આવશે કે ચોમાસું આવશે તો એ પશુઓને શેડમાં આશરો લઈ શકાય, તો આવા પ્રશ્નો જે છે એનું પણ નિરાકરણ લાવવું જોઈએ. સાથે સાથે કચ્છની તમામ પાંજરાપોળ ગૌશાળા વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌંદરભાઈએ જે વાત કરી એમાં એક બે વાત ખાલી જોડવા માંગુ છું કે ખર્ચ ને પોસાતું નથી ને પાંજરાપોળ ને આ બધું તો રૂટીન કાયમ માટેનું દર વખતની સ્થિતિ છે જ, એટલે એના રસ્તા કાઢવામાં સરકાર કરશે તો થોડું ઘણું થશે, બાકી તો બધું પાંજરાપોળ પોતે જ બધું ભેગું કરવું પડે. પણ જેમ એમને કીધું કે પાંજરાપોળો ને ગૌશાળાઓ સ્વનિર્ભર કેમ થાય, દાખલા તરીકે કચ્છની વાત, મેં છેલ્લે હમણાં કચ્છના અધિકારીઓની મીટિંગ લીધી, દર 3 વર્ષે 1 વર્ષ દુકાળ પડે છે. ગયે વર્ષે કચ્છના અમુક તાલુકામાં મોસમનો વરસાદ, આ વરસાદ ખૂબ સારો છે, ગયે વર્ષે 1-2 ઇંચ આખા મોસમનો વરસાદ, તમે કલ્પના કરો શું પાણી હોય ને શું ઘાસ હોય. તો મેં કીધું હવે નર્મદાના પાણી કચ્છમાં પહોંચાડ્યા છે. ગયે વર્ષે કચ્છ અને બનાસકાંઠામાં 15 કરોડ કિલો ઘાસ ઠેઠ મહારાષ્ટ્ર અને વલસાડથી આપણે કચ્છમાં પહોંચાડ્યું, બનાસકાંઠામાં પહોંચાડ્યું. ટોટલ ખર્ચો હિસાબ કરીએ તો 600-700 કરોડ રૂપિયા ખાલી આનો ઘાસનો ખર્ચો થયો. એને બદલે કોઈ કચ્છમાં જ કચ્છની જરૂરિયાત મુજબનું જ ઘાસ ઉગે, વરસાદ પડે કે ન પડે, ડ્રીપ ઇરિગેશન બંને વિસ્તારમાં આખો પ્રોજેક્ટને કોઈક બનાવે, સરકારને ખર્ચો કરવો પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો 50 કરોડનો ખર્ચો કરી નાખે એક વખત, તો દર 3 વર્ષે તો 500 કરોડ બચે. અને કાયમ કચ્છમાં જ કચ્છનું ઘાસ ઉગે, ઠેઠ વલસાડથી લાવવું ન પડે, આવું શું કામ ન થઈ શકે, એનો વિચાર આ ભાગે છે. પછી દુકાળ પડે દર વખતે પાંજરાપોળો સબસિડી માટે દોડાદોડી કરે, હવે ક્યાં સુધી આપણે આને આ સ્થિતિને ચલાવી છે, એટલે વિચાર તો આ કરવા પડશે કે ભાઈ સસ્ટેનેબલ આપણે ત્યાં જ આખી વ્યવસ્થા બને અને ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરીને આપણે જ ઘાસ ઉગાડવું પડે. પછી ઘાસના ભાવ વધી ગયા ને પોસાતું નથી ને ફંડ માટે દોડાદોડી કરવી પડે ને આમાંથી નીકળવા માટે કાયમી ઉકેલ શું હોઈ શકે. દાખલા તરીકે રાજકોટ પાંજરાપોળને હું જાણું છું એટલે કહું છું, હવે એમની પાસે એટલી મોટી વીડી છે જ, જમીન છે જ,
નક્કી કરે કે આપણા આટલા પશુ આટલું ઘાસ અને આપણે જ ઉગાડવું છે. હવે એને જોતું હોય તો ડ્રીપ ઇરિગેશનની સબસિડી હું આપું, એને જોતું હોય તો પાણીનું કનેક્શન અપાવી દઉં. હવે સરકારની જવાબદારી છે, હું કરી દઉં, પણ પછી ઘાસ માટે પૈસાનો હાથ લાંબો નહીં કરવાનો. પાંજરાપોળે પોતાનું જ ઘાસ પોતે જ ઉગાડીને કરવું જોઈએ, તો આ બધી વસ્તુના પ્રોપર જવાબો નીકળશે. બીજું કે જે પાંજરાપોળ સારો વહીવટ કરે છે ત્યાં વધુ લોકો પોતાના પશુ મૂકી જવાના છે. એટલે તમારે તો નક્કી જ કરવાનું છે કે આપણા ઉપર બર્ડન વધવાનું જ છે, કારણ કે તમે સારી રીતે સાચો ઓછો કરો છો એટલે બર્ડન વધે. હવે બર્ડન વધે તો પહોંચવાની આપણે આપણી ક્ષમતાને વધારવી પડે, આપણે કેટલા ઉપર ડિપેન્ડન્ટ હશું. બીજું, ડોનર એ અમુક લોકો જ છે, પછી એક એની એક મર્યાદા છે, તો આપણે ક્યાં સુધી આ બધું નિભાવવાનું. આપણે જો પાંજરાપોળો ગૌશાળાઓ, આપણે બધા જે ભાગ્યશાળી આત્મા, મેં શરૂઆતમાં શબ્દ વાપર્યો, આપણે સ્વૈચ્છિક જવાબદારી સંભાળેલી છે કે અમે આ કામ જીવનભર કરવાના છીએ, અમે જીવદયાને માનીએ છીએ અને અમે આ કામ સ્વૈચ્છિક સંભાળ્યું છે. અને સ્વૈચ્છિક સંભાળ્યું છે તો આપણી જ જવાબદારી છે. સરકાર આપે સારું છે, બીજા લોકો ડોનર આપે તો સારું છે, સંસ્થાઓ આપે તો સારું છે, પણ એનો અર્થ નથી કે હવે પછી આપણે એના ઉપર આડું નાખીએ, કોઈ આપતું નથી ને અમારે કેમ ચલાવવું. ભાઈ તો નહોતું ચલાવવું, તમે પોતે સરકારે તો કીધું નથી તમે આ કરો, આ તો સ્વૈચ્છિક આપણે બધાએ સ્વીકાર્યું છે કે ભાઈ ચાલો આપણે આ કામ કરવું છે. અને મહાજનોએ જ ભૂતકાળમાં આ બધી જવાબદારીઓ, અને મહાજને પોતાના જ ફંડમાંથી આ બધું ઊભું કરેલું છે. સરકારની જવાબદારી જે કાંઈ હશે અમે અદા કરશું, પણ મારું માનવું છે આનું સસ્ટેનેબલ એપ્રોચ હવે મોર્ડન અને મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે એને ગોઠવવું પડશે. અને એક તબક્કે એ નક્કી કરવું પડે કે ભાઈ આપણે આટલા હજાર ઢોર હાચવી શકીએ એમ છીએ, પછી વધારાનું લઈને ખોટા લાંબા થવું એનો એ મતલબ નથી. ઓવરઓલ જેને કહીએ કે અત્યારે જે ગુજરાતની સ્થિતિ છે એમાં ઢોરોની પણ સંખ્યા વધી છે, પશુઓની સંખ્યા વધી છે, દૂધનું ઉત્પાદન પણ વધ્યું છે. સાથે સાથે અતિ ચિંતાનો વિષય એ છે કે જ્યારે દૂધ આપતું દૂધનું બંધ થાય પછી કતલખાને ના જાય અને પાંજરાપોળો એમને નિભાવે. હવે એના સંદર્ભમાં જરૂરી ખર્ચ, એનું બજેટિંગ અને એને સસ્ટેનેબલ કેવી રીતે કરવું. આ કચ્છનો હું દાખલો એટલા માટે આપું છું કે મેં જોયું છે દર ત્રણ વર્ષે આ એક વખત આવે છે અને સરકાર 500-600 કરોડ રૂપિયા ઘાસ પાછળ વાપરી નાખે છે, તો એને બદલે એક વર્ષમાં 50 કરોડ રૂપિયા વાપરીને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ન કરી દઈએ, કચ્છનું ઘાસ કચ્છમાં જ ઉગે. હવે ઘાસ આવે 11 રૂપિયા કિલો અને વલસાડથી પહોંચાડવાના બીજા 20 રૂપિયા લાગે ત્યાં આગળ, કારણ કે ઠેઠ કેટલું દૂર થાય, બે છેડા જ છે, તો કચ્છ જ પોતે ઉગાડે. તો આ વિચારને આમાં પણ કોકે એવા એક્સપર્ટ લોકોને જોડીને કરવું જોઈએ. અને એમાં જે સરકારી જમીન જે વાપી ભાઈએ વાત કરી એનો ઉપયોગ થઈ શકે. સરકાર તમને લીઝ ઉપર આપે કે ચાલો ઘાસ ઉગાડો, આ તમારો પ્રોજેક્ટ મંજૂર કરીએ છીએ, તમને પાણીનું કનેક્શન આપીએ છીએ, ઘાસ ઉગાડવા માટે તમે વ્યવસ્થા કરો અને તમે આ વસ્તુ આગળ વધો, તો કાયમ માટે ઘાસનો તો તમે ખર્ચ નીકળી ગયો અને તમારો જે ડ્રીપ ઇરિગેશનથી થાય અને વ્યવસ્થિત આખું સિસ્ટમને ગોઠવો આધુનિક ખેતીની દ્રષ્ટિથી, તો ઘાસની સમસ્યા કાયમ માટે પૂરી થાય આપણી. આ વિચાર જસ્ટ આવેલા છે, એ બધા આપણે બીજા શેર કરીએ છીએ અને આમાંથી જ કંઈક કોન્ક્રીટ નીકળે અને કાયમ માટે આ સમસ્યાનું નિરાકરણ થાય એવું કરવું જોઈએ. આપો સ્વામીજી ઉભા છે, માઈક આપો. હલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપના નિવાસ સ્થાનથી 4.5 કિલોમીટર અંતરમાં જ અમારી ગૌશાળા છે ગાંધીનગરમાં, લગભગ 35 વર્ષથી ચાલે છે. હું સ્વામી માધવ પ્રકાશ. આપનો જે પ્રશ્ન જે આપે જે સોલ્યુશન માગ્યું છે એ પ્રમાણે અમારી ગાંધીનગરમાં ગૌશાળા ચાલે છે 35 વર્ષથી. જે આપે ડ્રીપ ઇરિગેશનની વાત કરીને, તો ડ્રીપ ઇરિગેશનથી ક્યારેય ઘાસચારો ના ઉગે,
એ સ્વાભાવિક વસ્તુ છે. તો અમે આનું સોલ્યુશન અમારી પાસે તર્કીથી ઇમ્પોર્ટ કરી અને અમે રેઇનગન લાવ્યા છીએ, જે રોબોટિક રેઇનગન, જે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે અને ઓછામાં ઓછા લેબરથી સારામાં સારું ઘાસચારો ઉત્પન્ન થાય છે. આપણા અધિકારીઓ અમારી ગૌશાળાની મુલાકાત લઈ ચૂક્યા છે અને જોઈ પણ ચૂક્યા છે, અને એ જ વસ્તુ જો સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે તો આ દરેક જેટલા વ્યક્તિઓ બેઠા છે ને એને એક પણ તણું આપના પાસે માગવા પણ આવવું ના પડે એનું હું ખાતરીબંધ પ્રેક્ટિકલ નોલેજ ધરાવી ચૂક્યો છું. અને હું 2011 થી જ કામ કરું છું, મારી નાની ઉંમર છે. એમાં કેવી રીતે કરો, શું કરો, સમજાવો ને બધાને. જી, આમાં એવું છે કે અમે તર્કીથી રેઇનગન લાવ્યા છે જે 35 મીટર રેઇનગન પાણી છંટકાવ કરે છે, જે વીઘે 22,000 લિટર પાણી જ યુઝ થાય છે, બાકી 22,000 લિટર, અને ફ્લડ ઇરિગેશન કરવામાં આવે તો 1.5 લાખ લિટર પાણી જાય છે. અને એક વખત વન ટાઈમ 22,000 લિટર પાણીથી 1 કલાકમાં 1 વીઘો જમીન પાલે, એવી રીતે અમારી પાસે ટ્રાવેલ રેનગન છે, રોબોટિક છે, જે એક જગ્યા ઉપર ઊભો રહે અને 300 મીટર ચાલે અને 70 મીટરનો રેડિયસ ક્રિએટ કરે, 8 કલાકમાં 8 વીઘા જમીન પલાળે, ઓછામાં ઓછા પાણીથી સારામાં સારું ઘાસચારો અમે ઉત્પન્ન કરીએ છીએ, સાયલેજ પણ કરીએ છીએ, હાઇડ્રોફોનિક પણ કરીએ છીએ, અને સૂકો ઘાસચારો અને લીલો, એવરી ટાઈમ ગાયને લીલો ઘાસચારો મળે એનું અમારી પાસે પાયલોટ પ્રોજેક્ટ તમે જોઈ શકો પણ છો અને રૂબરૂ અનુભવ પણ કરી શકો છો. અને આ જ વસ્તુ જો તમે કીધું કે કચ્છની અંદર આપણે જે કચ્છમાં જ ઘાસ ઉગે, તો આ વસ્તુ સરકાર એક ઇલેક્ટ્રિક કનેક્શન અને એક પાણીનું કનેક્શન, જો પાણી જમીનમાં હોય તો ઠીક છે, ન હોય તો નર્મદાનું તમે તો સમગ્ર ગુજરાતમાં પહોંચાડ્યું જ છે, જો એનું કનેક્શન પ્રાપ્ત થાય અને ઇલેક્ટ્રિક કનેક્શન પ્રાપ્ત થાય તો કોઈને એક પણ વસ્તુની જરૂર પડે નહીં. બાકી રહ્યું અમારું સંવર્ધનનું કામ, ગૌશાળાઓ તો સંવર્ધનનું કામ કરે છે અને પાંજરાપોળો નિભાવવાનું કામ કરે છે. સંવર્ધનનું કામ સારી રીતે થઈ રહ્યું છે, એમાં ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડનો સારામાં સારો સહાય મળે છે, એ બાબતમાં અમને કોઈ એમાં દ્વિધા તો નથી. પણ બીજા બધા લોકોના પ્રશ્નો તો હોય છે જાત જાતના કે ભાઈ અમને 3 વર્ષ સુધી ઓડિટ ન હોય તો અમે ગૌશાળા અત્યારે ઓલરેડી ચલાવીશું તો અમારું શું, અમારી પાસે 50 ઢોર 60 ઢોર છે, અમારી પાસે ઓડિટ નથી, જમીન નથી, પછી જેમ કીધું એમ જમીન ખાતે નથી થતી, એ તો પ્રશ્ન છે જ તે. ખેડૂત ખાતેદાર થઈ શકે, ટ્રસ્ટ ખેડૂત થઈ શકતું નથી, એ એક બહુ મોટા મોટો પ્રશ્ન છે. તો એનું પણ સમાધાન થાય અને ટ્રસ્ટને એની જમીન મળે તો એમાં ઘાસચારો ઉગાડે નહીં, એમાં તો બિલ્ડિંગ જ બનાવે અને એ બીજું જ મંડે કરવા, જે કરવાનું છે એ ન કરે ને બીજું મંડે કરવા, એને ગાયો હાચવાનું કામ કરવા માટે ગયો એને કરવે બીજું કામ, એટલે એ પણ આપને ધ્યાનમાં દોરીએ છીએ. અને બીજું સવિશેષ જેમ જેમ પ્રશ્નો હશે એના હું તમને, અમારી પાસે સંપૂર્ણ સોલ્યુશન. કેટલા આપણી પાસે પશુ છે? અમારી પાસે 70 થી 100 જેટલી ગાયો રાખીએ છીએ અને GLDB પછી દરેક ગૌશાળાઓને અમારી પાસે પણ એવું ગ્રુપ છે જેને અમે ઘાસચારાની ઉગાડવાની ટ્રીટમેન્ટ શીખવાડીએ છીએ, ટ્રીક શીખવાડીએ છીએ, અને એ લોકો સારી રીતે ગૌપાલન કરીએ કે એટલા માટે અમે ભૂલ પણ આપીએ છીએ. અમારી પાસે લગભગ 15 થી 20 ગૌશાળાઓ છે આજુબાજુમાં, જે કાંઈ હતું જ નહીં, એ લોકો પાસે 0 હતા, એને 4-5 ગાયો લાવી અને સરસ મજાની ગાયો રાખવા માંડે, એમાં સંવર્ધન માટે અમારા તરફથી આખલો આપીએ વિનામૂલ્યે. સરકારની યોજના તો છે પણ અમે તો સરકારને પણ બર્ડન થવા માગતા નથી કે સરકારને જરૂર પણ નથી, અને એવી રીતે અમે દરેક ખેડૂતો પાસે સારામાં સારું ડેવલપમેન્ટ કરાવ્યું છે. અને ગાંધીનગરમાં ઘણા અધિકારીઓ સહિત ગાંધીનગરનું ઘણું એવું પબ્લિક છે જે દૂધ સારી એવી ગાયનું પીવે છે. ડેરી ઉદ્યોગ અમારા માટે નકામો છે, આ જેટલા બેઠા છે ને એના માટે ડેરી ઉદ્યોગ કોઈ કામનો નથી, કારણ કે એ કોમર્શિયલ વસ્તુ છે, અમારી સેવા કરવાનું કામ છે. શુદ્ધ દૂધ પાય તમારા ઘર સુધી પહોંચે, માનો કે અમારા ગૌશાળાથી રાજભવનમાં મહામહિમ રાજપાલ શ્રી પેતા હતા, અત્યારે અમને ત્યાં ગાય આવી, પણ એ દૂધ અમારું પહોંચાડવાનું ચોખ્ખું કામ છે. અમે 3 કલાકથી વધારે વાસી દૂધ કોઈને પાવા માગતા નથી. આ વ્યવસ્થા જો સમગ્ર ગુજરાતમાં થાય તો જેને પશુ સાચવા છે એ પણ બહુ સારી રીતે સાચવી શકે, એને સારામાં સારો ભાવ મળે, કારણ કે ડેરીમાં જાય કેટલો પૈસા મળે, પાછું વાસી થાય ને પછી કોથળી ઘરે આવે, એ કોઈ કામની વસ્તુ નથી. અસ્તુ. એક આ જમીન બાબતની વાત કરી દઉં, ટ્રસ્ટની જમીનો પર્ટિક્યુલરલી પાંજરાપોળ અને ગૌશાળા, એનો આપણે વિધાનસભામાં કાયદો ગત વિધાનસભામાં પસાર કર્યો છે અને એ જે જમીનો છે એને કાયદેસરની ટ્રસ્ટમાં મંજૂરી આપવી એવો કાયદો પસાર કરી દીધો છે, એના નોટિફિકેશન
બે ચાર દિવસમાં જ બહાર પડી જશે, એટલે રૂલ્સ બધા એના. એટલે તમારા જે આ પ્રશ્નો કાયમ માટેના જે છે એ પૂરા થશે, આ તો બધાની જાણકારી માટે. હાલો, મારું નામ મેહુલ શેઠ છે, પોરબંદર પાંજરાપોરથી આવું છું. અમારી પાંજરાપોર 105 વર્ષ જૂની છે અને પાંજરાપોર અમારું સિટી એરિયામાં જ, મેઇન પોરબંદરથી છું, સિટી એરિયામાં જ છે. અમારા ઘણોમાં મોટો પ્રશ્ન એક છે ટ્રાફિકનો. અમે કંઈ પણ ઘાસચારો ખરીદતા માટે ગાડી બોલાવતા હોય છે તો સાહેબ અમને એવી કંઈક છૂટ આપવામાં આવે કે દિવસના પણ, કેમ કે 9 થી 9 જે હુકમ હોય છે કલેક્ટરશ્રીનો, તો કોઈ પણ ઘાસચારાની ગાડી અંદર આવી નથી શકતી, રાત્રે ગાડીવાળા લઈ આવી નથી શકતા, લેબરના પ્રોબ્લેમ થાય છે. તો અમને ખાસ અમે 9 પહેલાં તો આવી જાય ને, નથી આવતું સાહેબ, કેમ કે ભરવા જતા હોય છે ત્યાં તો એ ભરી કરવીને આવે ત્યાં 10, 10:30, 11 થતા હોય, લેબર કોઈ વહેલી સવારના ભરવાવાળા ત્યાં ના હોય, કેમ કે બધે ખેતરમાં ગોતીને બધે ત્યાંથી જ્યાં ઘાસ હોય ત્યાંથી અમારે ખરીદ કરવી પડતી હોય છે. બીજું, પાંજરાપોર અમારું સિટીમાં, સિટી એરિયામાં છે, પાણીનો ઘણી વખત પ્રશ્ન હોય, કૂવો છે અમારી પાસે, પણ જેમ હમણાં દુકાળની પરિસ્થિતિમાં અમે નગરપાલિકા પાસે પણ મોટું કનેક્શન માગીએ છીએ પણ એ અમને હજી પ્રોવાઈડ કરવામાં નથી આવતું. હજી આ બાજુ પાછળ ભાઈ છે ને, એમના પર ઊભા થયા એમના. શ્રીપદ રાજચંદ્ર મિશન ધરમપુરથી આવ્યા છે, રતનભાઈ લુણાવત નામે. આપને જૈસે બતાયા કે લોંગ દીર્ઘકાલીન ઇસકા ઉપાય કરના પડેગા, ખાલી ડોનેશન કે ઉપર પાંજરાપોલ નહીં ચલ સકતી, ખાલી સરકારી સહાય કે ઉપર પાંજરાપોલ નહીં ચલ સકતી. તો પૂજ્ય ગુરુદેવશ્રીને, રાકેશભાઈને, જબ પહેલી મીટિંગ હોઈ હતી તમકો એક માર્ગદર્શન દિયા થા કે તમે આપ કિતની ભી બડી પાંજરાપોલ બનાવો છોટી પડેગી, તો એસા ક્યુ નહીં કિયા જાવે કે પૂરે સમગ્ર ગુજરાત કો, દક્ષિણ ગુજરાત કો પાંજરાપોલ બના દેવે, તો હર ઘર કે અંદર, ગાંવ કે અંદર એક એક જોડી જાનવર પહોંચના ચાહીએ, તો ઉસકે લિયે એક ટીમ બનાયે ઉન્હોને, ઓર હમારી પૂરી ટીમ કેટલ રિહેબ કે નામ સે હર સાલ હજારો પશુઓ કો લોગો કે યહાં પહોંચાતે થે. કોઈ ભી આદમી એક યા દો પશુ કો સંભાળ સકે બડી બાત નહીં હૈ. ઉસસે ક્યા હોગા કે પાંજરાપોલ મેં જગા હોતી હૈ ઓર પશુઓ કો નૈસર્ગિક વાતાવરણ મિલતા હૈ. ઓર પાંજરાપોલ કે હમારા ગુરુદેવને પાંજરાપોલ ભી નામ નહીં રખા, મૈત્રી ધામ રખા. હમ દયા કરને વાલે કોણ હોતે હૈ, વો હમારે મિત્ર હૈ, હમકો ભગવાનને કૃપા કી કે હમ ઉનકી સેવા કર પા રહે હૈ. દૂસરા ઉન્હોને બતાયા કે ઇસકો સ્વાવલંબી બનાને કી કોશિશ કરો, સ્વાવલંબી બનાને કે લિયે ઉત્પાદ બેચો ઇસકા, ઓર તો ઘી જો અચ્છે જાનવર હૈ ઉસકા દૂધ નિકલતા હૈ ઉસકા ઘી બના કે બેચો, ઓર શુદ્ધ ઘી જૈસે સ્વામીજીને બતાયા કે શુદ્ધ દૂધ ઓર શુદ્ધ ઘી કી અભી ભી ડિમાન્ડ હૈ. હમારા ઘી 2000 રૂપિયા લિટર મેં બિકતા હૈ, વો ભી કમ પડતા હૈ. તીસરા ઉન્હોને બતાયા કે જીવ દયા કૈસે સમજેગી, ખાલી પાંજરાપોલ બનાને સે જીવ દયા નહીં હોગી, લોગો મેં અહિંસા કા સંસ્કાર પડે. इसके लिए मैं आपसे विनती करता हूँ कि गांव-गांव में, जन जन में जीव दया का, जीव मैत्री का संस्कार पड़े, उसके लिए सरकार को कुछ करना पड़ेगा, तो संभव है, जीव दया संभव है. तीसरा, गुरुदेव ने बताया कि कितनी बड़ी पांजरापोल बनाओगे तो छोटी, उसकी तुलना में एक काम करो, नया मंदिर बनाने की तुलना में जीर्णोद्धार के ऊपर विशेष ध्यान रखो. तो जितनी पुरानी दूसरी पांजरापोल है उनको जो तकलीफ है उसकी दूर करने की कोशिश करो. तो करीब करीब साहब भगवान की कृपा से, गुरुदेव की कृपा से, गुरुदेव की मेहरबानी से, गुरुदेव के मार्गदर्शन से 111 से ऊपर पांजरापोल को हम लोग असिस्ट किया अभी तक आर्थिक रूप से. इसमें बहुत से लोग तो यहाँ बैठे हुए हैं साहब, उनके साथ जाते हैं, मिलते हैं, समझते हैं, उनकी तकलीफ समझते हैं आर्थिक रूप से. और जो जो हर साल करीब करीब 5000 जीवों को अभयदान देते हैं, हमारे पास जगह नहीं है, लेकिन जैसे इनके पास हम जीव रखे तो उसको उसका पर्टिकुलर पर जीविता हम उनको अनुदान देते हैं. ऐसा करके मैं कहता हूँ कि खाली सरकार के ऊपर हम निर्भर नहीं रहे, खाली दानदाताओं पर निर्भर नहीं रहे. अब क्योंकि मैंने स्वेच्छा से ये काम लिया है जीव मैत्री का, मेरा भी फर्ज है कि मैं नई नई योजनाएं बनाऊं और नया नया लोगों के साथ शेयर करूं ताकि मैत्री धाम, पांजरापोल, गौशाला आत्मनिर्भर हुए, सक्षम हुए. और मेरी पांजरापोल ऐसी होनी चाहिए कि इसको देख के 10 आदमी और खोले तो पांजरापोल खोलने का मतलब है ना. अस्तु अगर आप માનીય મુખ્યમંત્રીશ્રી, જીવદયા પ્રેમીઓ, તમારો પરિચય આપી દો પહેલા બધાને. રાજપુર ડીસા પાંજરાપુરથી ભરત કોઠારી, ડીસા.
આ બધી જ આપણે વાતો કરીએ છીએ અને શક્ય હોય એટલી બધી જ મદદો પણ આવતી જ હોય છે, સરકાર પણ મદદ કરતી જ હોય છે. પણ વાસ્તવિક વાત એ જ છે કે જમીન છૂટી કરવાથી આજે એક નાની ગૌશાળા 25-50 ઢોરની હોય ને તો એને ચલાવી શકાય, પણ જેનું રોજનું 100 ટન ઘાસ જોઈએ એ ઉત્પાદન કરી શકવાનું નથી. આજે 10,300 પશુ છે કે બાબરની પાસે 9,000 પશુ છે તો એનું ઉત્પાદન એ શક્ય નથી. અને એના માટે ઘાસ આ 2-3% ઉત્પાદન કરી નાખીએ, વાવેતર કરીએ તો એની પાછળની જે મજૂરી છે, મહેનત છે, એ ઘણી બધી વધી જાય છે. જે નાની ગૌશાળાઓ છે કે ગૌમૂત્ર ભેગું કરીએ, છાણ આ બધું રિયલમાં ખાતર વગેરે ફર્ટિલાઇઝર લોકો લઈ જ જાય છે, પણ એમાં સમય ખરાબ ના કરતા હું આપને એટલું કહેવા માગું છું. એમાં એક વિષય એ છે, કચ્છમાં કોઈ એક પાંજરાપોળ કરે એમ નહીં, કચ્છનો બધું હિસાબ કરીને એક મોટા પાયે મોટો પ્રોજેક્ટ બને, મોટી જમીન ઉપર ઘાસ વાવાય અને એના માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે. એમ બનાસકાંઠામાં આપણે ત્યાં સૌથી વધુ કચ્છ બનાસકાંઠા થોડું ઘણું સુરેન્દ્રનગર કે જ્યાં વધુ પાંજરાપોળ, વધુ ઢોર અને વધુ આ વ્યવસ્થાઓની આવશ્યકતા છે. બનાસકાંઠામાં પણ બધાનું સામૂહિક એક મોટો પ્રોજેક્ટ બને કે જેમાં બનાસકાંઠાની રિક્વાયરમેન્ટ કેટલી છે અને એના આધાર ઉપર, આ તો એક વિચાર છે હજી, આનો પરફેક્ટલી ટેકનિકલી જેમ સ્વામીજીએ કીધું કે ભાઈ ડ્રીપ ઇરિગેશનથી નહીં થાય, હવે મને ડ્રીપ ઇરિગેશનથી થાય કે ન થાય ખબર નથી, આ તો મેં તો સીધું એમ એટલા માટે કીધું, પાણીનો દૂધ ઓછું પાણી જોઈ અને બીજું બધું ડ્રીપથી ઉગે છે તો ઘાસ એ ડ્રીપથી ઉગે એવું મેં વાત કરી, હવે એમને નવી વાત કરી. એમ વિચાર બધાના નવાનો, એમાંથી કંઈક આપણે કોન્ક્રીટ બનાવીએ કે જેથી કરીને આપણે તમને લોકોને આર્થિક રીતે બર્ડન પણ ન થાય, ઘાસ તમારા જ જિલ્લામાં તમને મળતું રહે. વરસાદ આપણે ખબર જ છે બનાસકાંઠા, કચ્છ, પાટણ કે જ્યાં ઓછો વધતો થાય છે. આ વર્ષે સારો પડ્યો, છેલ્લે ખમૈયા કરો એવું કેવું પડ્યું ભાઈ સાહેબ કે હવે આ રહી જાય તો સારું, અને આગલા વર્ષે પડ્યો જ નહીં, એના આગલા વર્ષે તમારે ત્યાં ખૂબ પૂર આવ્યા, હા એમાં તણાઈ ગયું બધું પાછું. એટલે આ બધું એના કાયમી ઉકેલ એટલી પૂરતી જ વાત છે. અને ખરેખર વાસ્તવિકમાં મોટો પ્રશ્ન એ છે કે જે પશુ ક્રિમિનલ કેસમાં પકડાય છે, જેની કોર્ટની કસ્ટડીઓ હોય છે અમારી પાસે પાંજરાપોળો પાસે, એ બધાને પ્રશ્ન એક મોટો એ છે કે હમણાં જ અમદાવાદમાં 5 ગાડી ઘેટા બકરા આશા ફાઉન્ડેશનમાં ઉતરેલા, એને વ્યવસ્થાના ભાગરૂપે કોર્ટે એને ઓર્ડર કરીને આપેલા કે ભાઈ તમારી પાસે અત્યારે જ્યાં સુધી આની અરજી ના ચાલે ત્યાં સુધી તમારે રાખવા. મિલ ટાઈમ કસાઈઓ યુનિટી કરી અને કસાઈને પોલીસ બે મળીને સાથે મળીને 1,200 પશુમાંથી ઉપાડી ગયા, અને પછી એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો કે તમે આ પશુને રાણીપ મંડીમાં વેચી મારે છે. કોઈ ગૌશાળા પાંજરાપોળવાળા એક પણ પશુ ના વેચે. ત્યારે અત્યાર સુધીમાં આ 1.5 મહિનાથી એ પોલીસ મને પૂછે છે કે અમદાવાદના પશુ તમારી પાસે છે. અરે ભાઈ ક્યાંથી આવ્યા? તમે એક પશુમાં પેપરમાં છપાવો છો ગુજરાત સમાચારમાં 1,000 પશુ રક્ષક જ ભક્ષક બની ગયો અને 1,000 પશુ તમે રાણીપ મંડીમાં વેચી માર્યા છે. આવો આક્ષેપ જે બેબુનિયાદ છે. અને ખરેખર 325 પશુની પાવતી પોલીસ એને આપીને કોર્ટના આદેશ વગર ઉપાડી ગઈ છે, તો એની સામે કોર્ટે કોઈ એક્શન નથી લીધું. અથવા તો એને અમે એ જ દિવસે કે 14-12 દિવસે અમે ડીસાથી એક પોલીસ કમિશનર અમદાવાદને એક અરજી કરેલી, એ અરજીનો હજી સુધી જવાબ નથી મળ્યો કે જે પશુ તમે અમારે ત્યાંથી પોલીસ ઉપાડી ગઈ છે અને કસાઈઓ ઉપાડી ગયા છે અને એને તમે ખોટી ફરિયાદ અમારી ઉપર 420-409 ફરિયાદ કરવામાં આવી છે. એવી જ રીતે સચિવ સાહેબ બેઠા છે, એમને મેં 2 મહિના પહેલાં કમ્પ્લેઇન આપી હતી. અમે દિયોદર પોલીસમાં 17,000 ઘેટા બકરા દિયોદરના એક જ ડૉક્ટરે એક જ દિવસમાં એને વેટરનરી સર્ટી આપી અને એક્સપોર્ટ કરી નાખ્યા, એની સામે અમારી ફરિયાદ છે. તો આજ સુધી જીવીસીનીમાંથી આવે જવાબ, ત્યાંથી આવે જવાબ, અને આજ સુધી જવાબ નથી મળ્યો. અને સાહેબ મારી વિનંતી છે કે આ જે વસ્તુ બની રહી છે એટલી બધી ભયંકર હિંસાઓ કરી રહ્યા છે અને
એમાં કોઈ કારણ નહીં, કોઈની સરકારની સંમતિ નથી એમાં કે આવું કરે કંઈ, પણ અધિકારીઓ એકબીજાનો બચાવ કરવા જાય અને અમારી ફરિયાદ પણ લેવામાં ના આવે, અને અમારી ફરિયાદ લેવી તાત્કાલિક જરૂરી છે. દિયોદર પોલીસમાં અમે ફરિયાદ આપેલી છે, હજી સુધી ફરિયાદ ફાઇલ કરી નથી, તો એ ફરિયાદ ફાઇલ થવી જરૂરી છે. અને ગંભીરતા લઈ એક જ દિવસ માટે બધા પશુ તો કોઈ સત્તર હજાર પશુને આઈડેન્ટિફાઈ કર્યા સાહેબ, એક જ દિવસ તપાસ કરીને પગલા લેવા. હું એના સર્ટી રજૂ કર્યા છે, મેં પોલીસને સર્ટી રજૂ કર્યા છે, કલેક્ટર સાહેબને રજૂ કર્યા. કલેક્ટર સાહેબ કે હું જીવીસીમાં પૂછાવું છું, બનાસકાંઠા બહુ ઓનેસ્ટ માણસો છે, પણ જે વેટરનરી ઓફિસરો છે એ લોકો ખૂબ ખતરનાક કામ કર્યું છે, અને એની સામે એમ કદાચ 5,500 રૂપિયા એક પશુના એમને મળ્યા બી હશે, પણ 5,500 રૂપિયાથી આ પશુઓને તમે ધોકે ચડાવો છો એ વ્યાજબી નથી. બરાબર. અને રહી વાત સાહેબ એટલી કે દાતાઓના દાનથી સંસ્થાઓ સરસ રીતે ચાલે છે. ગયા વખતે જ્યારે બહુ મુસીબતમાં હતા ત્યારે 100 કરોડ રૂપિયા જેટલું અનુદાન સરકાર તરફથી બનાસકાંઠાને મળ્યું છે, કચ્છને પણ એટલું ને એટલું જ મળ્યું છે. અમે તમારા આભારી છીએ, પણ અત્યારની હાલની પરિસ્થિતિમાં એક એવી પરિસ્થિતિ છે કે થોડીક તકલીફોમાં ચાલીએ છીએ, અને સરકાર સહાય કરે એવી અપેક્ષા રાખીએ છીએ. બાકી કોઈ સરકારની સામે એ વાત નથી કે ભાઈ અમને સરકાર કશું નથી આપતી, આપે છે, પણ આમાં થોડો કંઈક કાયમી ઉકેલ નીકળે એવી આપણે નમ્ર વિનંતી છે. પણ મારી વિનંતી આ તો છે જ કે આ પશુઓની જે હિંસા જે થઈ રહી છે એમાં રોકાવટ જરૂરી છે, અને એક એમાં આ જે અમદાવાદમાં થયું છે પ્રશ્ન બન્યો છે, એ બંને પ્રશ્નો માટે કમિશનર સાહેબને પણ પૂછશો તો ખ્યાલ આવશે. તો જો સાહેબને ખબર જ હોય ને કેમ રાજસ્થાન ને ઉત્તર પ્રદેશને બધા કાયમી સબસિડી આપે છે, આપણે પણ રાજ્ય સરકારે કંઈક વિચાર કરે એવું કરજો. મેં પહેલાં કીધું છે, હજી સુધી મને કોઈ રાજસ્થાનનો ઉત્તર પ્રદેશનો સબસિડીનો જીઆર મને મોકલાવો, આપજો, અધિકારીને આપી દેજો, બરાબર છે, આપી દેજો, ફરી વાર આપજો. આદરણીય મુખ્યમંત્રીશ્રી, ઈડર પાંજરાપોળ સંસ્થા 101 વર્ષ જૂની સંસ્થા છે, એની આપે પણ 4 મહિના પહેલાં મુલાકાત લીધી છે. આપે પણ જોયું હતું એ પ્રમાણે આપણે સ્પ્રિંકલરથી ઘાસ ઉગાડેલું એ પણ મેં આપને બતાવ્યું હતું. પણ અમને એક તો વીજળી 24 કલાક મળે, પૃથ્વીરાજ પટેલ ઈડર, મારી પાસે 888 એકર જમીન છે, 400 એકર જમીન મેં લેવલ કરીને કૂવા બોર ઘણું કર્યું છે, પણ જે 8 કલાક વીજળી મળે છે એની જગ્યાએ આ પાંજરાપોળને જો 24 કલાક વીજળી મળે તો અમે ઘાસ વધારે ઉગાડી શકીએ. એક વાત, બીજું અમારી પાસે પશુ કેટલા છે તમારે? અત્યારે મારી પાસે 2700 નાના મોટા જીવ છે, અને અત્યારે પણ 5 ટ્રેક્ટર રોજના લીલું ઘાસ આખું ભરાઈને નીકળે છે આજની તારીખે પણ. પણ પેલું હોય તો એ 5ની જગ્યાએ સીધા 15-20 ટ્રેક્ટર ઘાસ નીકળે, એટલે અમારે બીજાના એના ઉપર રહેવું ના પડે, અમે સ્વનિર્ભર થઈ જઈએ. બીજી વાત, અમારી પાસે 888 એકર જમીન છે સાહેબ, એટલે વચમાંથી જે ઓઘા કોતર જાય છે એના ઉપર અમે સોલાર સિસ્ટમ લગાવવા માગીએ છીએ. એની અંદર જો તમે અમને સરકાર સબસિડી આપે તો સારામાં સારી સોલાર સિસ્ટમ અમે જો લગાવી દઈએ તો, અને સરકાર જ લગાડે વીજળી એ લઈ જાય, જમીન અમે આપીએ તો એના લીધે વીજળી પણ અમને સારી રીતે થઈ શકે. બીજું, 888 એકર જમીન એટલે બીજા રાની પશુઓને એનો પણ અમને એ રહે છે, એટલે કંઈક ફેન્સિંગ વાડની અંદર પણ સબસિડીને મળે તો એનું પણ અમે એનું એ કરી શકીએ. બીજા પ્રશ્નો તો જે મૃત પશુઓ માટેનું એ થઈ ગયું એમાં પણ થોડું વિચારવા જેવું છે. આ કાનૂની સહાયનું પણ ભરતભાઈએ કીધું, હું ઘણા પ્રશ્નો લાવ્યો છું, એ હું લેખિતમાં આપતો જઈશ, પણ આપે જે પ્રમાણે આજે અમને બધાને બોલાવ્યા મોકળા મને, અને પાંજરાપોળવાળાને સાંભળવાની જે આપે દોડ લીધી છે એ બહુ સરાહનીય કામગીરી આપે કરી છે, અને આપે મારી પાંજરાપોળની મુલાકાત લીધી. એક નાનો તો દાખલો આપું, તો મેં 10-10 એકર જમીન ત્યાં આગળ આપે જોયું હતું, ફાર્મ બનાવ્યા છે, 10 એકર જમીન મારું જે કોઈ દાતા રાખે એ અને આ જીવન માટે એનું ફાર્મ બનાવી દઉં છું, એમાં સ્પ્રિંકલરથી ઘાસ ઉગાડીએ છીએ અમે, અને એ પરિવાર વર્ષો સુધી 27 લાખ રૂપિયાનું એ 10 એકર જમીન હું એમને આપું છું. અમે 5 ફાર્મ તો આ ઓલરેડી આજે બનાવી દીધા છે, વર્ષો સુધી એના જ પરિવારના લોકો ત્યાં આવી અને એમાંથી ઘાસચારો એ ગાયોને ખવડાવી શકે એવી પણ એક સરસ યોજના બનાવી છે.
નારણભાઈ લલ્લુદાસ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આ બધાને પેટમાં ચૂંક આવે છે. બજેટમાં જેમ છ દેશના રાજ્યોમાં બજેટમાં જોગવાઈ છે અને સબસિડી બધા પશુઓ દીઠ આપે છે. ગઈ પશુ કલ્યાણ બોર્ડમાં ગઈ મિટિંગમાં વાતચીત થઈ ગઈ છે અને જીઆર પણ આપી દીધેલો છે અહીંયા. અને 2013માં કેન્દ્રએ આ પશુ જીવ મિટિંગ બોર્ડની રચનાથી 1870 સાલમાં 50% જ એમને કમિટી બનાવી અને 1818માં સંપૂર્ણ કમિટી બનાવી. 10 મુદ્દાઓ લીધા, એક મુદ્દાનો નિકાલ આવ્યો નથી. આ બજેટની બેઠક સાહેબ મળવાની છે, જરા ફંડ તમે એમાં વધુ કરો અને બધાને સબસિડી પશુ દીઠ આપવાનું કામ કરો. કારણ કે આ ગમે તેટલું અત્યારે નોટબંધી પર જીએસટી આવ્યું અને એના કારણે જે રોકડ રકમ મળતી હતી એ રોકડ રકમ મળતી બંધ થઈ ગઈ. કારણ કે નોમાંથી કોણ આપે, તમે વેપારી છો સાહેબ. એટલા માટે હું તમને કહું છું કે આ બધાના મનમાં સબસિડીની વાત લઈને આવ્યા હતા, અહીંયા કોઈ બોલતું નથી. પણ 6 રાજ્યોમાં છે, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, બધી જગ્યાએ. અને ત્યાંથી મુંબઈથી આવ્યા હતા, એમને કમિટીમાં બધા જીઆર આપ્યા છે બરાબર. પ્રતાપભાઈએ બધા આપ્યા છે. અને આપણે પશુઓને, તમે તો જૈન છો અને જૈન હોય તો દયાવાળો હોય તો બજેટમાં જોગવાઈ કરવામાં જુઓ તો આવે છે. એટલે આપણે સબસિડી મળે એવી બધાની માગણી શકે નહીં ભાઈ. બસ તારે જો બધા સમાજના પ્રતિષ્ઠિત લોકો છો. બહુ વાત સાચી કીધી ભરતભાઈએ, બધું સરકાર કરે એ શક્ય જ નથી. અને તમે બધા લોકોએ બધા કામ કરતા પહેલી પ્રાયોરિટી. ઊંઝામાં કેટલો ફાળો ભેગો થયો મને ક્યાં બોલાવો છો આ નોટબંધી પછી? અને અહીંયા જે કંઈ જરૂર હોય એમાં 25-50 કરોડ રૂપિયા નારાયણ કાકાની કેપેસિટી છે જ ભેગા કરીએ કે? એટલે આ વિષયને આપણે વાતને બગાડીએ નહીં. સાંભળો નારાયણ કાકા, પહેલાં મેં કીધું એમ, અને આ કંઈ આજે પાંજરા પણ ઊભા થયા છે. આ એક એક પાંજરાપોળો વર્ષો 200-200 વર્ષથી આ ચાલે છે અને પોતાની મેળે જ ચલાવ્યા છે. અને આથી કર્મકારમાં દુકાળે આવ્યા છે આપણે ત્યાં. 56નો દુકાળ બધા આજે યાદ કરે છે. સવાલ સરકારે જે જ્યારે કરવાનું છે, જે કરવાનું છે એ કરશે જ. અને એટલા માટે જ આ સરકાર સંવેદનશીલ છે. અને આ વિષયને લઈને મેં બોલાવ્યા છે ને, મેં સામેથી બોલાવ્યા છે. તમે તો નથી આવ્યા, હું મેં પોતે બોલાવ્યા છે. એટલે આપણે આમાંથી સસ્ટેનેબલ કાયમી વિષય, કાયમી પાંજરાપોળો કેમ સસ્ટેનેબલ બને એ પહેલો વિષય છે. નહીં હોય તો ચાલ્યું છે, રગડધગડી ચાલશે જ અને કરતા જશું. પણ એને બદલે કંઈક નવા યુગમાં ટેકનોલોજીના ઉપયોગ કરીને કાયમ માટે વ્યવસ્થિત બને. દાખલા તરીકે કચ્છનો વિચાર, ફ્લેટ વલસાડથી ઘાસ લઈ આવી છે, ખર્ચો કરી છે, એના કરતાં જે કરવું પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 50 કરોડ નાખીને કાયમ માટે કચ્છ ન નીકળી જાય આમાંથી બહાર. અને હવે નર્મદા પહોંચી જ ગઈ છે. હાલો પાણી ક્યાંથી કાઢશું એક સવાલ હતો. અને મેં હવે ડિસેલિનેશન ચાલુ કર્યા છે કે દરિયાના ખારા પાણી મીઠા કરીને લાવી છે. કચ્છમાં પાણીનો સમય જ નહીં, સમસ્યા જ નહીં રહે તો ઘાસની સમસ્યા ન રહેવી જોઈએ કચ્છમાં. તો એ વિચાર કરવાની આવશ્યકતા છે. ફંડ ફાળા એ લાંબા ચાલવાના જ નથી. કોઈ પણ સરકાર હોય, ભાવ વધારા વધતા જાય છે. પહેલાં ઘાસ સુભાવ હતું, આજે ઘાસ સુભાવે છે. ઢોરોની સંખ્યામાં પણ વધારો થાય એ પણ સ્વાભાવિક છે. તો એની સામે સસ્ટેનેબલ પાંજરાપોળ કેમ થાય એ મહત્ત્વનું છે. સાહેબ આ ભરતભાઈની વાત હું તમને કહું, જ્યારે પશુઓ પકડાય અને લોકો હાઈકોર્ટમાં જતા હોય છે એના પશુઓ માટે, અને એ વખત મરી જતા હોય, કેસ આ પ્રોપર્ટી રૂલ જ બન્યા નથી, મેજિસ્ટ્રેટો હજુ સુધી ચુકાદા આપતા નથી, એ જીવ કલ્યાણ બોર્ડે કરવાનું હોય, હજુ સુધી રૂલ બનાવ્યા નથી, અને એના કારણે દરેક પોતરાપોરોમાં આ પ્રશ્ન રડે છે. અને એમાં જે સંચાલન હોય એમને સમન્સ આવતા હોય છે અને કોર્ટમાં હાજર રહેવું પડતું હોય છે. તો એ રૂલ તો બનાવવા જોઈએ ને. 13 સાલમાં જ્યારે આ બોર્ડનું અસ્તિત્વમાં આવ્યું હોય
અને 20 સાલ સુધી જો નિયમો ન બનતા હોય તો એને કરવાનું શું? નેક્સ્ટ આ ડોગ ડોગનું પણ એમાં પશુ પક્ષીઓ વેચાતા હોય છે દુકાનોમાં, એના નિયમો બનાવ્યા નથી. આ બધું નિયમો બનાવવાનું બોર્ડ હોય. અને ખરેખર આ બધા અત્યારે આર્થિક તંગી છે, મારે નથી પણ બીજી બધી પંજરાપોળમાં આર્થિક તંગી, એ વાત થઈ ગઈ. તો સબસિડી આપવાનું કરો એ જૈન જમાર. બોલો. જય જીનેન્દ્ર. હું કચ્છ મુંદરા પાંજરાપોળ ગૌશાળા મુંદરાથી આવેલો છું. મારું નામ નવીનચંદ્ર નેમચંદ મહેતા છે. હું પાંજરાપોળનો પ્રમુખ છું અને મારી પાસે અત્યારે 41 ઢોરા છે. બીજું મારે મૂળ કહેવાનું હતું કે ગુજરાત સરકારે અને રૂપાણી સાહેબે જ્યારે પહેલી મિટિંગ કચ્છમાં કરી ત્યારે અમારો મુંદરા અને માંડવી તાલુકો પ્રાયત્રે અછતમાં આવતો નહોતો, પણ છતાં એનાથી બોલાઈ ગયો કચ્છ આખરે સબસિડી દેવી છે. એટલે અમે તો રાજીના રેડ થઈ ગયા, અમે તો નીકળી ગયા હતા, ખરેખર નીકળી ગયા હતા. એટલે એના માટે એમને ધન્યવાદ આપું છું. એ મારો એક પ્રશ્ન સાચો છે, મેં વખતો વખત અરજી કરી છે. ફોરેસ્ટ ખાતાવાળા ફોરેસ્ટની જમીન છે મુંદરા તાલુકામાં, પણ એકે ઘાસનું ગોડાઉન નથી. માંડવીમાં 7 ગોડાઉનો છે, ને મેં પ્રાંત અધિકારી વસ્તાની સાહેબ હતા, એમણે પણ તમને કર્યું છે, પણ વન સંરક્ષણવાળા કાંઈ પણ કરતા નથી. તો એક પ્રશ્ન મારો ખાસ જોજો કે મુંદરા તાલુકામાં જે જમીન છે વનની એમાં ખાસ ગોડાઉનો બનાવજો, તો જેથી અમે એમાં કને ઘાસચારો, કારણ કે અમને ઘાસ દીધો જ્યારે 8 લાખ કિલો ઘાસ હતું, ખાલી અમે મુંદરા તાલુકા મેં જ આખું વિતરણ કર્યું હતું 10-10 પાંજરાપોળને, તો મને વધુમાં વધુ ઘાસ મેં માંડવી અબડાસા ને રાપર તાલુકામાંથી મેં ઉપાડ્યું હતું. 4.5 લાખ કિલો મેં એકલાય ઘાસ ઉપાડ્યું હતું. એટલે એના માટે પણ ધન્યવાદ છે. એટલે ખાસ એક મારે ગોડાઉન કર્યું. બીજો સાહેબ મારો એક પ્રશ્ન છે, 2012માં જે સબસિડી મળી હતી એમાં મુંદરા માંડવીના પ્રાંત અધિકારી સુદાણી કરીને હતા, એણે ઇરાદાપૂર્વક અમારે પહેલો જપ્તો સબસિડી ન લે. 65 લાખ રૂપિયા 2012ના બાકી છે. વખતો વખત કીધું, કલેક્ટરે પણ મંજૂરી આપી દીધી, ઇરાદાપૂર્વક મળતી નથી ને ગાંધીનગરથી જવાબ નથી મળતા. જો શક્ય હોય તો જૂની સબસિડી ભલે હાલો. અહીં એટલા માટે એ ફાઇનાન્શિયલ જવાબદારી હવેનો અત્યારનો અધિકારી કોણ લે? બરાબર છે કે તે દિવસે ઢોર હતા નહોતા, સબસિડી ફલાણું, ઘણા બધાને પ્રશ્ન છે જૂની સબસિડી, મને ખબર છે. એટલે એ વિષય હવે શક્ય નથી આપણા માટે. ને અમારી પાસે કોઈ ગૌચર જમીન છે નહીં. હા, ગૌચર જમીન બધી ઉદ્યોગોને અપાઈ ગઈ છે, તો અમારા જાનવરો ક્યાંય ચરવા જઈ શકતા નથી. તો કંઈક લક્ષમાં લઈ અને કરશો. બાકી જો અમને આ આટલો ટાઈમ જે સબસિડી આપી, તમને ગુજરાત સરકારને ધન્યવાદ છે કે અમે અંડરમાં હતા તો પણ અમે પાર ઉતારી ગયા. અમારા કારણે 3,000 ઢોર હતા, વધીને અમારા 4,600 ઢોર થઈ ગયા છે, પણ બહુ સારી રીતે પાર પડી ગયા છીએ, એના માટે ધન્યવાદને પાત્ર છે. એક બધાના ધ્યાનમાં રહે, ગૌચરની જમીન આપણે જનરલી ઉદ્યોગો કે કોઈને આપતા જ નથી, ક્યાંક ન છૂટકે આપવી પડે છે. તો એની સામે શરત છે કે એ ઉદ્યોગવાળા એટલી જમીન કરતાં ડબલ જમીન રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ગૌચર માટે આપને આપે, પ્લસ ત્યાં ગૌચર ડેવલપ કરવા માટેનો જે ખર્ચ એ પણ જે તે ઉદ્યોગે એ ખર્ચ કરવાનો રહેશે. એટલે જે જમીન આપે છે એનાથી ડબલ જમીન પ્લસ ગૌચરનો, સંપૂર્ણ ગૌચર વિકસિત થાય ત્યાં સુધીનો ખર્ચ એ ઉદ્યોગોએ ફરજિયાત આપવાનો હોય છે. એટલે ક્યાંક બને કે ભાઈ અ તાલુકામાં ન છૂટકે ગૌચરનું કંઈક એને દીધું તો એની સામે ડબલ એને બ તાલુકામાં આપી હોય, પણ એ આપણે લઈએ જ છીએ જેથી ટોટલ ગુજરાતની ગૌચર જમીન એમાં ઘટાડો ન થાય. આ બધાને જાણ મારે આ નિયમ છે આપણો. મારું નામ ડીકે સ્વામી છે. સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. જ્યારે અમે 30 વર્ષથી 35 વર્ષ પહેલાં ગૌશાળા ચાલુ કરી ત્યારે 3 ગાયો હતી. પછી અમે ટ્રસ્ટના નામે, સ્વામિનારાયણ ગૌશાળાના નામે 3 એકર જમીન કરી. પછી ધીરે ધીરે વધતા વધતા અત્યારે 122-130 જેટલા ગાયો, પ્યોર ગીર ગાયની જ આખી ગૌશાળા છે. તો અત્યાર સુધીમાં
સરકારે અમારી ગૌશાળાને ઘણું બધું સાથ અને સહકાર અને જે જે યોજનાઓ છે એ આપી છે. પણ એક પ્રશ્ન હંમેશા એક રહે છે કે જ્યારે સરકારની યોજનામાં કોઈ શેડ બનાવવામાં આવે કે કોઈ યોજનામાં જે કાંઈ બનાવવામાં આવે એમાં પહેલાં ફોર્મમાં લખ્યું હોય છે કે સક્ષમ અધિકારી, એટલે ઘણીવાર થઈ જ જાય છે, એમાં કોઈ ના નથી કહેતા. પણ ઘણીવાર કોઈ નવા અધિકારી હોય એટલે બિચારા એવું કહે છે કે ભાઈ સક્ષમ એટલે કોણ, તો પર્ટિક્યુલર કે ભાઈ મામલતદાર હોય કે તાલુકા વિકાસ અધિકારી હોય કે TDO હોય, જો એનું પર્ટિક્યુલર નામ લખવામાં આવે તો મને લાગે છે કે એકાદો ધક્કો ઓછો થાય છે. અને બાકી બધું ગૌ સેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડ ખૂબ બધું, અને સાહેબ ગુજરાત દ્વારા જ આખા દુનિયામાં ગીર ગાયોને છેલ્લા 5 વર્ષથી દુનિયાને ખબર જ નહોતું, બધાએ ગમે એવી ગાયોનું દૂધ પીને મોટા થયા. પણ છેલ્લા જે 5-7 વર્ષથી અને એમાંય ગુજરાતે જે રસ્તો બતાવ્યો છે ગીર ગાયનો, મારે ત્યાંથી પંજાબના મુખ્યમંત્રી જે પ્રકાશસિંહ બાદલ એ પણ મારે ત્યાંથી 3 ગાયો લઈ ગયા છે જે ઊંચો ઓલાદની. તો કહેવાનું કે ગૌ સેવા આયોગ અને ગૌચર બોર્ડ ખૂબ સારું કામ કર્યું છે સરકારે ખૂબ, અને આવા પ્રશ્નો આવતા રહેશે. પણ આપને પણ સાહેબ ખૂબ અભિનંદન કે છેલ્લા 5 વર્ષથી આપે પણ ખૂબ ગૌસેવાનું અને ગૌશાળાનું કામ કર્યું છે એ બદલ પણ આપને ખૂબ ખૂબ અભિનંદન. એક યોજનાની જાણકારી માટે ખાલી, આપણે નંદીઘર એ ગયા વખતના બજેટમાં એડ કર્યું છે પણ હજી કાર્યાન્વિત હવે થઈ રહ્યું છે. ઈચ્છા એવી છે આપણી કે ગુજરાતના તમામ ગાયોની નસલ બદલાઈ જાય. ગીર ગાય અને કાંકરેજની ગાય એ નસલવાળી ગાયો બધી પેદા થાય, અને એટલા માટે જે જે લોકો પાસે ગીર ગાય છે ત્યાં જે નંદી છે એ નંદી અલગ અલગ 10-10, 20-20 ગામો વચ્ચે મોટા પ્રમાણમાં નંદીઓ ફાળવવામાં આવે, અને ત્યાં નવી ગાય વાછડા એ નંદી દ્વારા એ નસલ દ્વારા થાય, તો જે કાંઈ નવી ગાયો બધી બને એ ગીર ગાય અને કાંકરેજની ગાયની નસલને વધારવી એ આખો પ્રોજેક્ટને આપણે લઈને આગળ વધી રહ્યા છીએ. મોટા પાયા ઉપર પ્રયત્ન કરીએ છીએ. આપણા રાજ્યપાલ પણ ખેતી અને પશુપાલનના ખૂબ જાણકાર છે. રસ્તામાં રખડતા બધા આખલા એ પણ એક મોટી સમસ્યા છે, એના માટે પણ કાયમી કંઈક વિચાર વ્યવસ્થિત કરવો પડે કે જેથી કરીને એ પણ સચવાય અને બધી રીતે જે નાનું મોટું પ્રોબ્લેમ એમાંથી ઊભા થાય છે ન થાય અને બધું સારી રીતે ચાલે એ પણ સરકાર હજી વિચારી રહી છે. એક બેઠક રાજભવન ખાતે થઈ ગઈ છે. રાજ્યપાલશ્રીને જ આપણે જવાબદારી સોંપી છે કે ઇનિશિયેટિવ લઈ અને આ બંને વસ્તુ, એક તો ગીર ગાયો અને કાંકરેજની ગાયોની નસલ વધે અને સાથે સાથે આ રખડતા આખલાઓનો પ્રશ્ન એનું નિરાકરણ શું થાય એ માટે આપણે સોંપ્યો. જાણકારી માટે ખાલી વાત કરું છું. આદરણીય મુખ્યમંત્રીશ્રી અને જીવદયા પ્રેમીઓ, આપણે બધા જીવદયાની વાતો કરી. તમારો પરિચય? પ્રદીપભાઈ શેઠ, શ્રી સુરત પાંજરાપોળ. શ્રી સુરત પાંજરાપોળ છેલ્લા 250 વર્ષથી કાર્યરત છે, 250 વર્ષથી. અને અમારા જે શ્રેષ્ઠીઓ આ પાંજરાપોળ ચલાવી રહ્યા છે, એક મિનિટ, 250 વાળી બીજી કોઈ છે? 158 વર્ષ, 1-1 બોલશો તો સમજાશે. 111, 85, રાજકોટ 128, સાયલા 200, બસો 38 વર્ષ, 176 વર્ષ. આજે બોમ્બે વાળા સંભાળે છે,
165 વર્ષ એટલે 150 વાળી ઘણી બધી છે, 200 વાળી એ છે. મોરબી કેટલા વર્ષ? 145 વર્ષ. સુરત, સુરત હાઈએસ્ટ છે. પાસે હાલમાં 7000 પશુઓ અમે નિભાવ કરી રહ્યા છે. તદ ઉપરાંત સવિશેષ વાત તો એ છે કે પાંજરાપોળની પાસે સ્ટેટ ઓફ ધ આર્ટ નંદિની વેટરનરી હોસ્પિટલ છે, જે હોસ્પિટલમાં સુરત શહેરના સાઉથ ગુજરાતના વિસ્તારના જે પશુઓ સ્ટ્રે એનિમલ્સ છે તેને અમે મફત સારવાર આપીએ છીએ. અને કેટલાય વર્ષોથી આવા મફત સારવાર આપવાથી કેટલાય આ પશુઓને જીવતદાન મળ્યું છે. બીજી ખાસ અમારે જે વાત કરવાની તે મિશન એન્ટી પ્લાસ્ટિક અમારું અભિયાન ચાલે છે. રખડતી ગાયો જે માર્કેટમાં રખડતી હોય અને એ રખડતી ગાયો પ્લાસ્ટિકની સાથે જે વેસ્ટેજ બધું ખાઈ જાય છે, કોઇન્સ છે, વાયર છે, ખીલા છે, બધું ખાઈને એના પેટમાં જે જાય અને અંતે શું થાય છે કે પ્લાસ્ટિક એના પેટમાં ઓગળી જાય અને આ ગાય ધીરે ધીરે નબળી પડવા અને મોતના મુખે પહોંચી જાય છે. પરંતુ સુરત પાંજરાપોળે એક એવું અભિયાન કરીને લગભગ 500 ગાયોને આવી રીતે જીવતદાન આપ્યું છે. એમને જીવતદાન તો આપ્યું પરંતુ ગાભણ બી થઈ છે, વાછરડા થયા છે અને દૂધ આપતી પણ થઈ છે. આ અમારું એક મોટું અભિયાન છે. અભિયાન શું કરો, અભિયાનમાં શું કરો છો? ઓપરેશન અમારા નિષ્ણાત ડોક્ટરો ઓપરેશન કરે, બધું પ્લાસ્ટિક કાઢે, 70-80 કિલો જેટલું પ્લાસ્ટિક, એની સાથે ખીલા, કોઇન્સ, વાયર, બધી ઘણી બધી વસ્તુઓ નીકળે એની અમે સીડી પણ બનાવી છે અને સુરત શહેરમાં અમે અવેરનેસ પ્રોગ્રામ પણ કર્યો છે. બીજું આપ સાહેબને જણાવવાનું કે આપ જળ સંચયનો જે આપણો સુજલામ સુફલામ યોજના હતી એ યોજના હેઠળ તો બહુ સરસ કામો થયા, પરંતુ અમારી પાંજરાપોળ પાસે પણ જમીન છે અને એ જમીનમાં અમે તળાવો બનાવવા માગીએ છીએ. આ તળાવો બનાવવા માટે અમારે જે મુશ્કેલી પડે તે મુખ્ય એ છે કે તળાવના ખોદકામ કર્યા પછી અમારે ભૂસ્તર શાસ્ત્રીને રોયલ્ટી માટે અમારા કોન્ટ્રાક્ટરને એપ્રોચ થવો પડે, પરંતુ એનું ક્લિયરન્સ મળતું નથી અને ચોમાસામાં જે અમારી જમીનમાંથી પાણી વહી જાય છે અને વેસ્ટેજ જાય તેનો અમે ઉપયોગ કરી શકતા નહીં. તો અમે જે અરજીઓ કરી છે કલેક્ટર ઓફિસમાં, ભૂસ્તર શાસ્ત્રી ડિપાર્ટમેન્ટમાં, આ રોયલ્ટી અમને માફી મળે અને તળાવ ખોદવાની જો પરવાનગી મળે તો અમે જળ સંચય કરીને સારામાં સારા તળાવો અમારી જમીનમાં બનાવી શકીએ, તો આ મારી એક ખાસ વિનંતી છે સર. થેન્ક યુ. અભિનંદન. નમસ્કાર સૌને, હું કૈલાશ ગોસ્વામી, કચ્છ વાગડ, લાકડીયા પાંજરાપોળ. પશુ સંખ્યા હાલ 6000 છે. અમારો પ્રશ્ન સાહેબ એ છે, ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડમાં આ વખતે ઓનલાઈન અરજી કરેલી છે, અરજી મંજૂર પણ થઈ ગઈ છે અને દુર્ભાગ્ય પૂર્તતા કરવામાં માત્ર એક દિવસ લેટ થયા. ત્યાંના સભ્ય સચિવ તરીકે જે મુખ્ય અધિકારી છે એમણે નામંજૂર કરી નાખી છે અરજી, એ માટે અમને દુઃખ છે. ગઈકાલે હું એમને મળવા માટે પણ ગયો હતો સાહેબને, 6 વાગી ગયા હતા પણ મને એમ થયું નહીં હોય પણ હતા, સાહેબને મળવાની ના પાડી, એ બાબત દુઃખદ છે. વધુ મુદ્દા, અમારા કચ્છમાં મંદિરો ગૌશાળા ચલાવે છે સાહેબ, તો એ મંદિરો પાસે અમુક પાસે મંદિરોના નામની જમીનો છે, અમુક પાસે નથી મંદિરો પાસે, અને ગૌશાળાઓ ચાલે છે તો એમના માટે કંઈક પ્રયોજન થાય જે કાયદાકીય જોગવાઈમાં બેસતું હોય. મંદિરોમાં વર્ષોથી ગૌશાળાઓ ચાલે છે તો એમને જો લાભ મળે મંદિરોને તો એ પણ યોગ્ય થશે. બીજું, ઘાસચારો ઉગાડવા માટે આપે જે વાત કરી, કચ્છમાં હું અબડાસા તાલુકાની પાંજરાપોળ સાથે જોડાયેલો છું અને ગત દુષ્કાળમાં એ પાંજરાપોળને આપશ્રી તરફથી બિરદાવવામાં આવ્યા છે, વાલરામજી મહારાજ પાંજરાપોળને. ત્યાં કાર્યવાહી ચાલુમાં છે, સરકારશ્રીના અધિકારીઓ કરી રહ્યા છે પણ ભૌગોલિક રીતે ત્યાં પાણી બહુ ઓછા છે. ઘણા ઉનાળામાં અમારે કૂવા તળિયા જાકર થઈ જાય છે એટલે પશુઓને પીવા માટે પાણી રહેતું નથી, તો આ બાબત હાલમાં શક્ય નથી. બીજી વાત, સ્વાવલંબનની આપે વાત કરી ઘાસચારો વાવવાની, અમારી પાસે જ્યારે 2000 પશુઓ હતા વાલરામ પાંજરાપુર અબડાસામાં ત્યારે અમે ચાલુ કર્યું હતું આ સ્વાવલંબન ઘાસચારો વાવવા માટે. 2 વર્ષ દુષ્કાળ પડ્યા અને 3જે વર્ષે ઓછો નહીવત વરસાદ થયો અને 4થા વર્ષે પાછો દુષ્કાળ પડ્યો એટલે પશુ સંખ્યા સીધી 5 ગણી વધી ગઈ એટલે 10,500 પશુઓ થઈ ગયા.
એટલે આવામાં પ્રયોજનો કેમ પાર પાડવા એ પણ એક છે. બીજું, આપે સબસિડીની વાત કરી ન માગવી છતાં અમે માગીશું, કારણ કે વારે ઘડી સાહેબ એનું કારણ કહું છું, વારંવાર ગૌરક્ષકો અને નગરપાલિકાઓ દ્વારા જે પશુઓ પકડાય છે એ પાંજરાપોળને દબાણ કરવામાં આવે છે. અમે સ્વાવલંબન કરી કોઈ પર્ટિક્યુલર સંખ્યા ધારીને બેઠા હોઈએ કે અમે 200 વધારે નહીં રાખી કે 250 વધારે નહીં રાખી. જીવદયાનું આપણું કામ છે સાહેબ, નહીં રાખીએ તો કેમ ચાલશે? મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે પકડે છે, જે તમને આપે છે, એના પૈસા પણ આપે છે? નથી આપતા સાહેબ, નથી આપતા, ખુલ્લી ના પાડી દે છે સાહેબ. સાહેબ કલેક્ટર સહિતના અધિકારીઓ, કલેક્ટર જેવા અધિકારીઓ પણ બોલાવીને દબાણ, અને પાછું એવું કહે છે, તમે કહે છો વારંવાર ગાયોને આગળ ન રાખો, એ એમ કહે છે કે ગયા વર્ષે તો સરકારે 100 કરોડ રૂપિયા કચ્છને આપ્યા છે, તમે કા ના રાખો? એ બાબતો છે, આ તો આપણે ખુલ્લા મને ચર્ચા રાખી છે, બહુ સારું કર્યું છે. ચોક્કસ, જે કોર્પોરેશન પકડીને લઈ જાય છે ને આપે છે, જેને એને એનો ખર્ચ પેટે પણ આપે એવું આપણે પ્રોવિઝન કરીએ. અને સાહેબ બીજી, રાતા તળાવ પાંજરાપોળ છે, એની આજુબાજુ ફરતે બોક્સાઇડ લીઝની જમીનો છે, જીએમડીસી છે, ઓરિન છે, એક્સવા છે, 40 વર્ષથી આ બિનઉપયોગી જમીનો, એ લોકોએ વાપરી કાઢી છે જમીનો, તો એ ખુલ્લી થાય તો અમારી ચરિયાણ વધી શકે એમ છે પશુઓ માટે, અથવા એને રિફિલિંગ ના કરે તો સંસ્થાઓ કરી આપશે, એ એક છે. બીજું, ગૌચરના સંચાલનો, ગૌચર જમીન સાચવવાના સંચાલનો સરકાર કદાચ સંસ્થાઓને ના આપી શકે, પણ સાચવવા માટે સંચાલન આપી શકે તો એ વધારે સારું છે. બીજી વાત, હમણાં આપે કરી છે ગૌચર ક્યારે ઓછા ન થાય તે માટે સરકારશ્રીએ યોજના બનાવી છે, એમાં એવું છે એક ગામની ગૌચર કોઈ કંપનીને આપવામાં આવે છે તો પછી બીજા ગામમાં લઈ આપે છે, એ જે તે ગામને ઉપયોગ થતી નથી, તો એ પણ એક નોંધમાં લેવા મારી નમ્ર વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે એક આપણે નક્કી કરવું પડશે, 1.5 કલાકનો સમય આપણે ફાળવ્યો હતો, એટલે 15 મિનિટ આપણા હાથમાં છે, તો 4-5 લોકો નક્કી કરે એટલા પૂરતું. હા, એટલે જે જિલ્લામાંથી નથી બોલ્યા, હવે કચ્છવાળા ન બોલે, બાકી ના બોલે. હા, કરેક્ટ. સુરેન્દ્રનગર બોલો. સુરેન્દ્રનગર કયો જિલ્લો? અનિશ જાદવજી, સેઠિયા, વલસાડ, ગૌશાળા, પાંજરાપોળ. બોલો. રાજેશભાઈની જે રજૂઆત છે પશુઓના નિકાલ વિશે, તો એના વિશે બારડોલી ચર્મ ઉદ્યોગ છે એ અમારી સંસ્થાઓ સાથે કોર્ડિનેટ કરે તો એનું સારામાં સારું સોલ્યુશન નીકળી જાય અને સરકાર પર કોઈ પણ ભારણ આવશે નહીં, એનું બધી જ વ્યવસ્થા અમે કરી શકશું. ભલે ભલે. સુરેન્દ્રનગર બોલાવ, કહું એક પછી. સુરેન્દ્રનગર પરેશ એમ શાહ, શ્રી વઢવાણ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી છું સાહેબ, અને સુરેન્દ્રનગર જિલ્લાની પાંજરાપોળના પ્રતિનિધિ આવે છે. આપે અમને આ મોકળા અમને બોલાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, દૂધાળા પશુઓ જ્યાં સુધી દૂધ આપતા હોય છે ત્યાં સુધી તે પશુનું દૂધ ડેરીમાં જતું હોય છે અને ડેરી સારો એવો નફો કરતી હોય છે, અને એ જ પશુ જ્યારે દૂધ આપતું બંધ થાય ત્યારે પાંજરાપોળમાં આવતું હોય છે, તો એમ કે કરોડો રૂપિયાનો નફો કરતી ડેરી જો એનો નફાનો અમુક ભાગ પોતાની સામાજિક જવાબદારી સ્વરૂપે પાંજરાપોળોને આપે તો એમ કંઈક પાંજરાપોળોને મળી શકે. બીજું ખાસ, ટ્રેક્ટરને આપણે ખૂબ જ લાભો આપીએ છીએ, સેન્ટ્રલ એક્સાઇઝને, આરટીઓને, આ બધામાં, તો સાથે સાથે એમ કે બળદથી ખેતી કરતા જે કોઈ ખેડૂતો છે એ એમ કે ટ્રેક્ટરથી ખેતી કરતા ખેડૂતો ટ્રેક્ટરના લાભો થોડા ઘટાડીએ અને બળદથી ખેતી કરતા જે ખેડૂતો છે એને કંઈક આપણે આર્થિક લાભ આપીએ તો નર પશુની ઉપયોગીતા વધે તો પાંજરાપોળે આવતા ઘટે. આ અમારી એક નમ્ર વિનંતી છે કે આમાં ખાસ ધ્યાન લે. બીજી વસ્તુ કે નગરપાલિકા જે રસ્તે રઝળતા પશુઓ પાંજરાપોળમાં મૂકતી હોય છે એ જ પાંજરાપોળને પાછી હાઉસ ટેક્સ ન ભરે તો જપ્તીની નોટિસ આપતી હોય છે, તો પાંજરાપોળો ઉપર હાઉસ ટેક્સ ન હોવો જોઈએ, તેને હાઉસ ટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ, કારણ કે જે પશુ રહ્યા એ મ્યુનિસિપાલિટી જ રસ્તે રઝળતા પશુઓ અમારે ત્યાં મૂકે છે અને એ જ પછી એમ કહે છે કે અમે જપ્ત કરીશું જો તમે નહીં હાઉસ ટેક્સ ભરો તો. બીજું કે વિન્ડમિલ અને ખાસ સરકારી જમીનોમાં જ વિન્ડમિલ થતી હોય છે તો એમ કે પાંજરાપોળોની ગૌચર જમીનમાં પણ જો વિન્ડમિલનું કંઈ ગોઠવાય કે આયોજન થઈ શકે અને અમને એના એના માટે ભાડાની કોઈ આવક
ઊભી થઈ શકે એવું કંઈ ગોઠવાય તો એના વિન્ડમિલે કેવું છે જેથી ગૌચર પણ નુકસાન પામતું નથી અને જમીન પણ રોકાતી નથી અને પશુ ચરી પણ શકે એટલે માલિકીના જે ગૌચર છે પાંજરાપોળો પાસે અમારે વઢવાણ માજનમાં અમારા જ ખાખરાથળ વીડ ફરતા વગડિયામાં ખૂબ સારી એવી પવનચક્કી છે અમારા વીડ ફરતી જ તે પણ અમારા વીડમાં જો આવે અને એમાંથી કંઈક જો ભાડાની આવક ઊભી થાય તો અમને એ લાભ મળી શકે એવી જ રીતે દરેક પાંજરાપોળો પાસે સોલાર રૂપટોપ અમારે 10 લાખ ચોરસ ફૂટનું રૂપ છે 4000 પશુઓનું આશ્રયસ્થાન તો એ જો રૂપ ઉપર સોલાર પેનલ કોઈ નાખી અને એને અમને જો કંઈક આવક ઊભી થાય એવું કંઈક સરકાર મદદરૂપ થઈ શકે અથવા અમને વીજળી મળે એવું કંઈક આયોજન થઈ શકે તો એ એક અમારો ખાસ વિનંતી છે બીજી વસ્તુ કે આપણે કૃષિ મહોત્સવ દ્વારા ટ્રેક્ટરની સાથે બળદનો સમાંતર ઉપયોગ થાય એની જો માર્કેટિંગ કે એની જાહેરાત કે એ કંઈ આપણે આયોજન કરીએ તો થોડુંક બળદ તરફ પણ લોકો વળે તો મૂળ પાંજરાપોળોનો ભાર ઘણો ઘટી શકે મૂળ આપણે એકલું ટ્રેક્ટરને જ પ્રોત્સાહન આપીએ છીએ ટ્રેક્ટરને પ્રોત્સાહન કરતા જમાનો બદલાણો છે એટલે હવે એ ખેડૂતની માનસિકતા બને તો શક્ય બને નિતર શું થશે કે આપણે કહીએ પણ એ તો જમાનાની સાથે ચાલવા માટે હવે તો 4-5 ખેતર વચ્ચે એક ટ્રેક્ટરથી કામ ચાલી જાય છે એટલે પરિસ્થિતિને વિચારવું પડશે જોઈ લેશું નગરપાલિકા હાઉસ ટેક્સમાંથી તો મુક્ત કરે એવું ખાસ આપણે થેન્ક યુ ચાલો જામનગર બીજું કેવું છે કાંઈ શાયલા મહાજન પાંજરાપોળ જીતુભાઈ શાહ મેં 2015માં રાજકોટ મહાનગરપાલિકામાંથી 2000 પશુનું MOU કર્યું વિજય નેહરા સાહેબ હતા હાલ મને એક પશુ દીઠ 900 રૂપિયા દર મહિને ચૂકવે છે જે મહાનગરપાલિકા અમને ચૂકવે છે અને એ ખર્ચ પેટે જ્યારે મેં રજૂઆત કરી કે દરેક કાયમ માટે ખર્ચ પેટે આપતા હોય તો હું લેવા તૈયાર છું તો 2000 પશુનું મેં MOU કર્યું આ 2015થી 2019 સુધીમાં અત્યાર સુધીમાં 7-8 હજાર પશુ આવ્યા પણ એમાં શું છે મરણનું પ્રમાણ ઘણું બધું વધારે રહે છે રોજ 5-10 5-10ની એવરેજ આવી જાય છે કારણ કે પ્લાસ્ટિક ખાધેલા છે નબળા ઢોર છે એટલે એ બધા ઘણા ઘણા પ્રોબ્લેમ રહ્યા છે અને 1000 પશુ અત્યારે ઓલરેડી મારી પાસે છે અને દર મહિને એ લોકો આવીને ગણી અને રજીસ્ટર બનાવી અને મને પેમેન્ટ આપી દે છે અને આ એક દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જિલ્લા વાઇઝ જો આ કરવામાં આવે તો ઘણા બધા લાભો સરકારને મારા મગજમાં હતું મેં કીધું કે પૈસા તો આપે છે કીધું એટલે મેં કીધું એટલે આ કરવા જેવું છે બધા માટે એટલે તો શું છે કે તમારે કોર્પોરેશનમાંથી રસ્તા ઉપરથી રખડતા ઢોરો જેના પોતાના છે એ તો ઘરમાં હાચવે રખડતા સાવ બિનવારસી છે એ પાંજરાપોળમાં આવે અને રસ્તા પર સાફ રહે અને એનો ખર્ચ જે છે કોર્પોરેશન આપે એટલે પાંજરાપોળને બર્ડન ન રહે સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ છે સાહેબ મારી પાસે એમાં 1774 રૂપિયા તો ઓલરેડી સરકાર ખર્ચ કરે છે એક પશુ દીઠ કે જે 900 રૂપિયા હું સંભાળું છું રાજકોટ માં શું છે તમે કેટલા ઢોર લીધા કોર્પોરેશન પાસેથી આવે છે પૈસા નિયમિત આવે છે એટ અ ટાઈમ હા એક જ વખત એ આપણે તો ઈચ્છીએ એ જીવે આપણે ઈચ્છીએ એટલે હવે સરકાર લેવલે જ બધાનું કરશું આપણે પછી અમરેલી બોલો બકુલ શ્રી મોરબી પાંજરાપોળ વેલજીભાઈ આ બોલો સાહેબ આપ બોલી લે બકુલ સોલાર રૂફ માટે સ્પેશિયલ સબસિડી એમ નહીં એટલે તમે જે એક બીજા કોઈ પણ સોલાર ને વિન્ડની વાત કરી એક પ્રોજેક્ટ પહેલા પુટઅપ કરો કે એમાંથી તમને સસ્ટેનેબિલિટી કેટલી થાય છે
આવક કેટલી થશે, કઈ રીતે થાય અને સરકારે એમાં શું મદદ કરવાની થાય, એ આખો પ્રોજેક્ટ પહેલાં બનાવીને આપો તો સરકાર એમાંથી જોઈને એની સસ્ટેનેબિલિટી શું છે, વાયેબલ કેટલું છે, અને પછી આપણે એમાંથી શું કરવું. શું થાય કે તમે વીડ માટે જમીન ને તમે પાછું ત્યાં બધા ધંધા શરૂ કરશો, સોલર ને વિન્ડ ને એ કેવી રીતે કરવું, બિલ્ડિંગ ઉપર જ સોલર કરવું. એટલે એ મને કહ્યું કે તમારા શેડ છે, એ શેડ તો છે જ, એ મોટા મોટા શેડ છે, એના ઉપર થઈ જાય તો એમાં એ લોકોને લાભ થાય, આવકે થાય, અને એ આવકમાંથી ઘાસના પૈસા પણ એમને પ્રાપ્ત થાય. અમારે 40,000 થી 50,000 નું દર મહિને બિલ આવે છે, એ નીકળી જાય. અને બીજું જે છે કે એકચ્યુઅલી કોર્પોરેશન આપણે પાંજરાપોળ પાસે મિલકતો ઘણી છે પણ વર્ષો જૂની છે, ભાડાની છે. ભાડાવાળા જે છે 50-50 વર્ષવાળા છે એ બંધ કરીને બેઠા છે 10-10, 15-15 વર્ષથી. એટલે એ લીગલ, એટલે લીગલ પ્રોસિડર છે બધા, કોર્ટમાંથી જ ઓર્ડર કરાવવા પડે, એની સારામાં સારા વકીલ રોકીને કાઢાવવા જોઈએ બધાને. એ જીવ દિયાવાળા વકીલ ગોતો. બોલો, મારું મોરબી, પછી અમરેલી, પછી જામનગર, દાહોદ, મોરબી, પાંજરાપોળ. ટૂંકમાં ફટાફટ, ટૂંકમાં સાહેબ, મોરબી પાંજરાપોળ વેલજીભાઈ ખોડાભાઈ પટેલ, અમારે ત્યાં 4200 ગૌવંશ આશરો લઈ રહ્યા છે. અમારી માંગણી આપની પાસે, અમારે કુદરતી નીચે જમીનના બોરના પાણી ખારા છે, મચ્છુ બે અહીંયાથી 7 કિલોમીટર થાય છે, તો ડેમનું પાણીની મંજૂરી, બાકી પાઇપલાઇન તો અમે એનજીઓ મારફત અમારી રીતે ફંડોળ કરીને કરી લેશું. એક જીબીનું કનેક્શન અને ડેમ નર્મદા વિભાગની મંજૂરી મળે તો અમે 4,000ની જગ્યાએ 7-8,000 પશુ રાખી શકીએ અને તંદુરસ્ત રીતે એનો નિભાવ કરી શકીએ, તો આ અમારી માંગણી છે. જામનગર, પછી અમરેલી, બોલો, તમે બોલો, તમે બોલો. ભરતભાઈ શાહ, દાહોદ અનાજ મહાજન ગૌશાળા. 101 વર્ષ જૂની પાંજરાપોળ છે આપણી. આજે 911 પશુઓ છે. મૂળ પૂર્વ સરહદ પર દાહોદ આવેલું છે, આદિવાસી બહુધા વસ્તીવાળું. એટલે મુખ્ય પ્રશ્ન, કતલખાને જતા પશુઓ જે પકડીને મૂકવામાં આવે છે, એ છેલ્લા એક વર્ષમાં લગભગ 400-500 પશુઓ નિયમિત અમારે ત્યાં આવ્યા છે, એવા મરણ પણ પામે છે, કારણ કે અશક્તો જ બધા પકડાતા હોય છે. એટલે આ સતત ફ્લો ચાલુ રહે છે, એટલે અમને આ ભારણ, આર્થિક ભારણ ખૂબ પડે છે. બાકી સરકારશ્રીની આ જે યોજનાની વાત કરી, અમને સોલર રૂપ ટોપ માટે અમે મૂક્યું છે અમારા જ શેડની ઉપર, અને અમને એની બી સહાય મળી છે, એટલે એનો મને આનંદ છે. હું આપનો ખૂબ સરકારશ્રીનો, આ ગૌચર વિકાસ બોર્ડનો પણ આભાર માનું છું. પણ અત્યારે જે પરિસ્થિતિ શું છે કે અમને નિયમિત સબસિડી મળે દર પશુ દીઠ, આજે લગભગ 80-90 રૂપિયા પર પશુ ખર્ચો આવે છે, એટલે એ અમારે પહોંચી વળવામાં અને દાનનો પ્રવાહ ખૂબ જ ઓછો થઈ ગયો સાહેબ. એટલે અમારો આર્થિક પ્રશ્ન સતત વધતો જાય છે બોર્ડરને કારણે, અને નિયમિત ફ્લો ચાલુ છે સાહેબ, એટલે એ દિશામાં કંઈક વિચારવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. દેવભૂમિ દ્વારકાથી આવું છું, માધવ ગૌશાળા સુરજકાળી પાંજરાપોળ. અમારે 615 ગાયો છે. જામનગર જિલ્લામાં આઈસીયુ રૂમ ગાયો માટે છે, ઓપરેશન થિયેટર છે, અને અમને વીએમ શાહ તરફથી ગાડી આપેલ છે. તો આજુબાજુના 42 ગામમાંથી બીમાર પશુનો ફોન આવે એટલે અમે તાત્કાલિક એને લઈને અહીંયા ત્યાં સારવાર કરીએ છીએ. અમરેલી, એ પછી તમે કહેજો. નમસ્કાર બધાને. ખાસ તો બધાએ વાત કરીએ દેવરાવ તો નહોતી, પણ જે કોર્પોરેશન કે નગરપાલિકાનો જે પ્રશ્ન છે, અમારે અમદાવાદ જિલ્લામાંથી જે જીવદયાવાળા જે છે એ લોકોએ હમણાં 112 ઢોર મોકલ્યા અમદાવાદમાંથી. પાંજરાપોળ ગૌશાળા, દિલીપભાઈ પરીખ. એટલે અમદાવાદ જિલ્લામાંથી અમદાવાદ કોર્પોરેશન મારફત એ લોકોને મેળવવાની, એને 112. ત્યારે અમને વાત કરી હતી કે અમે તમને ઘાસચારો નાતે આપશું, પછી એ જીવદયાવાળા ગમે તે કારણોસર હોય તો 1,00,000 રૂપિયા અમને મોકલેલા. તો 100 ગાયો વચ્ચે 1,00,000 રૂપિયા ચાલે નહીં. પછી હમણાં ને હમણાં બાબરા રાજકોટ જિલ્લાનું ગામ છે, આટકોટ બાજુના, ત્યાં 15 પશુ પકડાણા હતા, તો એ પણ અમરેલી જિલ્લામાં આવે. એટલે મારી તો એવી વિનંતી છે કે જે તે જિલ્લામાં પશુધન પકડાતું હોય એ ખરેખર પાંજરાપોળોને સાચવવું જોઈએ. એક જ પાંજરાપોળ જે લેતું હોય એને જ ભારણ ન આપવું જોઈએ. બીજું, દરેકની વાતને મારે દોહરાવી નથી,
પણ પાંજરાપોળ દરેક કંઈક લેવા માટે તો આવ્યા જોઈએ. તમે આપવાની ભલે ના પાડો, પણ અમારો માગવાનો ધર્મ છે એટલે અમે તમને કહી દઈએ કે જીવદયા માટે આવ્યા છીએ અને જીવદયા માટે માગવાનું છે. બરોબર છે? આ કાર્યક્રમનો હેતુ જ જુદો છે. જો તમને કહું છું, તમે કાયમ તમારા પ્રશ્નો માટે આવ્યા હશો ત્યારે એ તમારા મુદ્દાઓ તમારા પ્રશ્નો. આજે જ્યારે બેઠા છીએ ત્યારે મેં ભૂમિકા બાંધી છે કે આપણે આનું કાયમી કેવી રીતે સારી રીતે અને આપણે કરી શકીએ. સરકારી યોજના ચાલુ છે તો બંધ કરવાની છે જ નહીં. તમારા જે કાંઈ સૂચનો આવ્યા છે એમાંથી બધા નોટ ડાઉન પણ થાય છે. પણ આ આપણો આજનો કાર્યક્રમ એ માગવા દેવાનો કાર્યક્રમ નથી. તમે ખરેખર સારું કામ કરો છો, કેવી રીતે કરો છો, શું અડચણ છે, શું ચાલે છે, અને પછી સરકાર આનો સર્વ અદા કરે. આજે ઘણા બધા વાતો અમને ખબર જ નહોતી. અહીંયા ઇવન તમે અમુક પાંજરાપોળે કીધું હશે, બીજા પાંજરાપોળને ખબર નહીં હોય કે આવું થઈ રહ્યું છે, આવું ચાલે છે. તો આનો એક આવનારા દિવસોમાં સર્વગ્રાહી આપને લાભ થશે એટલા માટે છે આ. તમે હું મૂર્ખ છું માગવા માટે બોલાવું? એટલે તમારે દેવું હોય તો એમને સીધું ન દઈ દઉં, એ બોલાવીને પછી હું આપું એવું થોડું કરું. જે દેવાનું હોય ત્યાંથી જાહેરાત કરું, એમાં તમને બોલાવવાની જરૂર ન પડે. પણ આ કાર્યક્રમનો મોકળા આપણે મોકળાશથી બેઠા છીએ તો એક એક આખું એક મોટું સેક્ટર છે. બસો વર્ષથી તમે લોકો કામ કરો છો, ઘણો મોટો અનુભવ સેવાનું કામ તમે કરો છો. તો સરકારમાં વડા તરીકે મારી એક ફરજ છે કે તમારી પાસેથી આ બધી વાત જાણવી જોઈએ મારે, અને ભવિષ્યમાં પછી એમાંથી સારામાં સારું શું થઈ શકે. ખાલી એક સબસિડી દેવી લેવી એટલો વિષય નથી આ, અને આપણે સર્વગ્રાહી જોવા માગીએ છીએ. અને ગુજરાત આપણે એવું બનાવવું છે કે બીજા બધા સ્ટેટમાં એમ લાગે કે ગુજરાત ખરેખર જીવદયાની ચિંતા કરે છે. ગુજરાત અહિંસક રાજ્ય છે, ગુજરાત તમામ આત્માને અભયદાન આપે છે, અને એના માટેની આ સરકાર ચિંતા કરે છે. વ્યક્તિની તો ચિંતા કરે પણ જીવોની પણ ચિંતા કરે છે. એ સંદર્ભમાં આપણે ઊંચાઈ ઉપર જવું છે. એટલે ખાલી નાવા લેવા દેવા એ શુલ્ક વાત માટે ભેગા નથી થયા. આપણે આપણે એક એવું કરીએ કે જેમાં બધું થાય અને બધાની કલ્યાણ થાય એમાં. એ પશુની જે વાત કરી ને, બહારગામ જે બધા આવે છે ગામડાઓમાંથી આવે છે, એમાં એક વખત સરકાર પોતાના ઓલામાંથી ગ્રાન્ટમાંથી 1,000 રૂપિયા આપે છે, પણ એક જ વખત આપે છે, એ લાંબો સમય નથી. એ બધાનું અલગ અલગ છે, એ આપણે બરોબર. અને એમાં એક હું શ્રીમંત રાજચંદ્ર વાળા જે છે એમણે જે વાત કરી એ વાત બહુ મુદ્દાની છે કે તમે પોતાનું ઉત્પાદન, પણ એ વસ્તુ શું છે કે ગૌશાળાવાળાને લાગુ પડે છે, પાંજરાપોળને લાગુ નથી પડતું, પાંજરાપોળને લાગુ નથી પડતું. પણ એક વસ્તુ છે કે એની એ લોકો જે મદદ કરે છે ને શ્રીમંત રાજચંદ્રવાળા, એ કોઈ ખૂબ કલ્પના વગરની છે. સરકાર ન કરી શકે એટલું એ કરે છે, એમાં એને દાદ આપવી જોઈએ. કારણ કે અમને એ લોકો મદદ ઘણી કરતા હોય છે. ખાસ તો ફરી પુનઃ બધા વતી આભાર માનું છું અને વંદન કરું છું. જયંતિભાઈ દોશી, દિયોદર, કુડાડોર, પાંજરાપોળ. આજે ખરેખર બનાસકાંઠાની અંદર પહેલાં કચ્છવાળા કીધું એમ 4 તાલુકા જ જાહેર કરવામાં આવ્યા હતા, પણ સાહેબને અમે એક વખત રૂબરૂ મળ્યા. સાહેબને હૈયાધારાને કારણે અમારો જિલ્લો આખો અછતમાં લેવડાયો. સાહેબ ખૂબ ખૂબ આનંદની વાત છે. સાથે સાથે સાહેબ એક આપને વાત કરું હું, બનાસકાંઠાની અંદર આજે 18 પાંજરાપોળો છે અને 135 ગૌશાળાઓ છે. ગુજરાતની અંદર આજે 10 લાખ પશુઓ ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય લે છે. ગુજરાતની એક દેન છે, જીવદયા પ્રત્યેની જે ભાવ છે. પહેલાં આપે જોયું કે 200 વર્ષ પહેલાં પાંજરાપોળ છે, 150 વર્ષની છે. એ ટાઈમે ભગવાન એક પ્રસાદ મહાજનને આપ્યો હતો કે આ સેવા કરવાનું તમે ભગવાને સોંપેલું છે. મહાજન આ જુદી સેવા કરતી આવી છે, ક્યારેય પણ જીવનમાં માગવાની પ્રક્રિયા કરી નથી. એ તો પરમાત્મા કુદરતી આ વસ્તુ એના એની ચિંતા પશુઓની ચિંતા એને કરે છે. પણ આજે આપને એમ લાગશે કે આ લોકો કેમ માગવા આવ્યા છે. અમને પણ દુઃખ થાય છે, અમે કોઈ જીવનમાં ક્યારેય આ વસ્તુ માગી નથી. પણ આપણે એક વાત કરું સાહેબ, કે પહેલાં ખેતી પ્રધાન દેશ હતો, ખેડૂતો ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. આજે દૂધનો વ્યવસાય થઈ ગયો, પશુઓની સંખ્યા વધી, ગાય ભેંસ પાડા પાડી પાડા વધ્યા, વાછડા વધ્યા, એ એટલો બધો વ્યવ વધી ગયો છે કે જે કેપેસિટી બહારની વસ્તુ. બીજી વાત કરું કે જો એ મૂકવા આવે અને અમે જો એ લેવાની ના પાડતો અમારો ધર્મ લાજે.
હાથે હાથે જો મૂકીએ ના લઈએ તો એ ખેડૂતના ખેતરમાં નુકસાન કરે, અથવા તો મારી બાજુમાં જે કતલખાના ચાલતા હોય, મુસલમાનના ગામ હોય, એ કહો તો કતલખાના જાય, એ ધંધો જીવનમાં ના થાય, કારોબાર વેચ ના ખાય, પણ એ ધંધો ના લાવવા એ વસ્તુ અમારા જીવનમાં અમારા વલામાં આવ્યું નથી. એટલે આપને સમા એવું કોઈ ના લાગે તો માફ કરજો, વિચામી દુકડમ. ચલો છેલ્લે દાદા કહી દો બસ. તમ માતા સર્વદેવાનામ ત્વમ ચ યજ્ઞસ્ય કારણમ ત્વમ તીર્થમ સર્વતીર્થાનામ નમસ્તસ્ય સદાનધીન. લાભશંકર ગિરિજાશંકર રાજગોર સમી ગૌશાળા પાટણ જિલ્લો. 65 વર્ષથી ગૌશાળા ચાલે છે. આજે મુખ્યમંત્રીશ્રી, ગૌસેવા આયોગ, અધિકારીગણ અને જીવદયાના શિષ્યોને લાખ લાખ વંદન કે આ સારા કામ માટે આપણે બધા અહીં ભેગા થયા છીએ તો આપણે બધા ધન્યભાગી છીએ. હવે શ્રેષ્ઠીઓ જીવદયાનું કામ કરી રહ્યા છે આખા વિશ્વમાં, આ ગુજરાતની એક આન અને બાન છે. એની સાથે હવે મા કામધેનુને અમે જે ગૌશાળામાં સ્થાપિત કરી છે એની 5 મિનિટમાં હું તમને વાત કરું છું કે 2005માં સંખેશ્વર બસ સ્ટેશન ઉપર હું ઊભો હતો. એક યુવાન એક ગાડીને બોડી સ્પ્રે લગાવતો હતો. સહજ ભાવે હું કન્યાશાળામાં આચાર્ય હતો એટલે શિક્ષકના નાતે એને પૂછવા માંડ્યો, અલે આ યુવાન આ ગાડીને સ્પ્રે લગાવે? અરે બાપુ, ગાડી ફોરમ મારે ને કે. અચ્છા, આ આવે કેટલાનું? કે 350. આનું વજન? કે 70 મિલી. ત્યારે મને ખબર પડી કે ભાઈ આ 70 મિલીના 350 ઉપજે છે. એટલે મારું કોમ્પ્યુટર ડેટા ખુલ્યું કે વેદમાં તો ગાયને કામધેનુ કીધેલી છે, તો આના ઉપર રાખ ચડી જઈ છે, એને મારે ઉડાડવી છે. એટલે મેં સંકલ્પ કર્યો કે આ ગૌમૂત્રમાંથી જ બોડી સ્પ્રે બનાવીશ અને 2 વર્ષના અંતે આ જગતને ગૌમૂત્રમાંથી બોડી સ્પ્રે બનાવી અને મેં આપ્યું છે. બજારમાંથી બનતું બોડી સ્પ્રે કેમિકલ છે, હૃદય, ફેફસાં, બ્રેન અને ચામડીને, પર્યાવરણને નુકસાન કરે છે. આ જન્મથી મૃત્યુ સુધી 16 સંસ્કારમાં કામ આવે, ભગવાનની પૂજામાં કામ આવે, મરી જાય તો ચોકો કરવામાં કામ આવે, ગંગાજળ તરીકે કામ આવે, ખાણ આવતી હોય તો ખાણ બંધ કરે, વાગ્યું હોય તો ડ્રેસિંગ થાય, હાથ જંતુવાળા થયા હોય તો હાથ જંતુ રહિત કરી દે. હવે આના 1 ગ્રામના 2000 રૂપિયા ઉપજે. અરે 1 ગ્રામના 2 રૂપિયા એટલે 1 લિટરના 2000 રૂપિયા. તો આ કામધેનું ફરીને સ્થાપિત કઈ થઈ કહેવાય કે ના કહેવાય? ગૌમૂત્રના 2000 રૂપિયા ઉપજે એની પાછળ વિજ્ઞાન લાગ્યું એટલે 2000 ઉપજવા માંડ્યા. અહીં કેટલાકના લોકોના મોબાઈલ ઉપર ગોબર ટીકડી લગાડેલી હશે. હવે 1/2 ગ્રામની છે. હવે 1/2 ગ્રામના 10 રૂપિયાથી 50 રૂપિયા સુધી ટીકડી વેચાય છે. રાજકોટ ગૌશાળાની VIP ટીકડી છે, 50 રૂપિયામાં વેચાય છે. આપણે 20 રૂપિયા રાખીએ તો હવે 1 ગ્રામના 40 રૂપિયા. તો ગોબરના 40,000 રૂપિયા ઉપજે છે આજના જ વર્તમાનમાં. બોલો, ગાય કામધેનું છે કે નહીં? ગાયનું ઘી એનું નશ્ય બને છે. ગળાના ઉપામ તમામ રોગો, તમારે લકવા હોય, કોમામાં ગયેલો હોય, કોઈ નડી બ્લોક થઈ ગઈ હોય તો 3 મહિનામાં નડી ખોલી નાખે, સ્ટલનીમાં જઈને 5 લાખ રૂપિયા ખર્ચવાની જરૂર નથી. આ 10 ગ્રામના 150 થી 300 રૂપિયામાં વેચાય છે. તો 15,000 રૂપિયે આની પાછળ વિજ્ઞાન લાગ્યું તો 15,000 રૂપિયે ગાયનું ઘી વેચાય છે, ગાયનું દૂધ. હે, હા બસ ટૂંકા તેમ જ કીધું ને મેં. પાંચ હવે આ હા હા આ બધી જે વસ્તુઓ છે બધા ના કરી શકે, પણ જ્યાં કરી શકે બરાબર છે ત્યાં આ વસ્તુનું નિર્માણ થાય અને આ બધી વસ્તુઓ સરકારના કાર્યક્રમોમાં ભેટ આપવામાં એનો ઉપયોગ થાય, લોકભોગ બને, તો
આવતા ભવિષ્યની અંદર આ વિશ્વની અંદર આ ગુજરાત જે જીવદયા માટે કામ કરી રહ્યું છે એની પાછળ વિજ્ઞાન લગાવીને પણ સારું કામ કરશે. આજે બોડી સ્પ્રે એવી જ રીતે વૃક્ષો લીશો. કંઈ કેવું છે જી? હવે નિકાલ શું છે? બહુ ટાઈમ જશે. બોલો બોલો. આજની જે આપણી જે ચર્ચા અને જે આપણો પીડાનો જે મુદ્દો હતો ગૌવંશ ઉપર, એ મૂલ્યવાન ગૌવંશના નિર્માણ સિવાય અશક્ય અને અસંભવ છે. જ્યાં સુધી મૂલ્યવાન ગૌવંશનું નિર્માણ નહીં કરીએ સંવર્ધનના માધ્યમથી અને નર ગૌવંશની ઉત્પત્તિ ઉપર કાપ નહીં મૂકી સેક્સિમેન્ટના માધ્યમથી, ત્યાં સુધી આ જે પરિસ્થિતિ છે એમાંથી ક્યારેય હું આપ અગર સરકાર સંપ્રદાય કે સંસ્થા બહાર નહીં નીકળી શકીએ. આ મુદ્દો ઘણો લાંબો છે, સમયનો અભાવ છે. તો માનની મુખ્યમંત્રીશ્રી આદેશ આપે તો હું એમને લેખિતમાં રજૂ કરું છું. સમયના અભાવે આટલું હું કહી અને મારું મંતવ્ય પૂરું કરું છું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણી ઘણી બધી ચર્ચાઓના મુદ્દાઓ લખી પણ લીધા છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો પણ કરીશું આપણે. અને આપણે બધાની લાગણી કે કંઈક સારી રીતે ગુજરાતમાં આપણે નવું કરીએ અને તમામ જીવોની ખાલી પાંજરાપોળોની જવાબદારી નહીં પણ આખા સમાજ અને સરકારની જવાબદારી સાથે આપણે બધા અને આપણે સારી રીતે કેમ પાર પાડશું એ અંગેને બનાવશું અને આગળ વધશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બધા જલપાન લઈને જ અહીંથી જાય એવી મારી વિનંતી છે. હા બેસો બેસો બેસો. ફોટોગ્રાફર જિલ્લાવાર સાહેબ.